આજે વડોદરાના 25 વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આપણે એક નાની ઉજવણીનો કાર્યક્રમ રાખ્યો છે, જે પ્રસંગે બધા ઉદબોધન આપવાના છે. આપણે કાર્યક્રમને સીધો શરૂ કરીશું પ્રાર્થનાથી. ત્રણ વખત ઓમ બોલીને વૈદિક પ્રાર્થના સાથે શરૂ કરીશું. ઓ સતો મા સદગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતાંગમય. સહનાવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમાસ્તુ મા કાર્યક્રમને આપણે આગળ ધપાઈશું. ધીરેનભાઈને રિક્વેસ્ટ કરીશ કે ધીરેનભાઈ આગળનો કાર્યક્રમ સંભાળશે. જય ભગવાન. જય ભગવાન. સૂક્ષ્મ રીતે ઉપસ્થિત પૂજ્ય દાદાજી, બાપુજી અને ગુરુજીના ચરણોમાં વંદન. આજે કારસક સુદ 11 એટલે કે પ્રબુદ્ધની એકાદશી, એટલે શાસ્ત્ર પ્રમાણે દેવસહીની એકાદશી થી દેવ ઉઠી એકાદશી સુધીનો ચતુર્માસનો છેલ્લો દિવસ. આજથી 25 વર્ષ પૂર્વે એટલે કે તારીખ 3/11/95 રોજ પ્રબુદ્ધની એકાદશીના દિવસે પૂજ્ય ગુરુદેવ શ્રી રાજેશ્રી મુરીના વડદસ્તે વડોદરાના સંસ્કાર કેન્દ્રની કેન્દ્ર નંબર 18 થી શરૂઆત થઈ હતી. આજે 26મા વર્ષના મંગળ પ્રવાસે ઉપસ્થિત સંતશ્રીઓ, આચાર્યો, શ્રેયાર્થીઓ, પરમાર્થી, સેવાધર્મીઓ, મંત્રી દીક્ષિતો તેમજ અન્ય સર્વે ઉપસ્થિત સર્વેજનોનું આજના મંગળ પર્વે હું સ્વાગત કરું છું. લાઈફ મિશનના દ્વારા છેલ્લા 25 વર્ષ દરમિયાન થયેલ કામગીરીનો અહેવાલ ડોક્ટર કુસુમ્બા સોડા આપશે. કુસુમ્બા, જય ભગવાન. જય ભગવાન. આવી અવાજ આવે છે? હમણાં ધીરેનભાઈએ વાત કરી એ પ્રમાણે આજનો આપણો દિવસ છે એ પ્રબોધિની એકાદશી અને વડોદરાના કેન્દ્રની સ્થાપનાના 25 વર્ષ પૂરા થાય છે. મારા સમગ્ર લકુલિશ પરિવારને ખૂબ ખૂબ જય ભગવાન. હવે આ 25 વર્ષ દરમિયાન
વડોદરા કેન્દ્રમાં શું શું પ્રવૃત્તિઓ થઈ અને કેવી બધી સેવા કાર્યોમાં બધા જોડાયા હતા એના વિશે આછી રૂપરેખા આજે આપણે જોઈએ. લાઈફ મિશનની રિજિયોનલ ઓફિસ આપણી આ સંસ્થાની સ્થાપના થઈ એની સાથે સાથે પહેલા તો એક ઓફિસ હોય એટલે હેડક્વાર્ટર અને રિજિયોનલ ઓફિસ જે કહીએ એ 26/12/1996 ના રોજ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રાજર્ષિ મુનિજીના વરદ હસ્ત વડોદરા મુકામે શુભારંભ થયો હતો. હવે જાખણ ખાતે આપણું ત્રિદેવનું મંદિર બનતું હતું તો એ મંદિર માટેની ફંડની પહેલી ઝુંબેશ લાઈફ મિશન કેન્દ્રના વડોદરાના વરિષ્ઠ બહેનો એ વખતે ઘણી બધી ટીમમાં બહેનો હતા એમાં આપણા પ્રાચાર્ય ધર્મ વિજયજી છે એમના ધર્મપત્ની શ્રીમતી તારાબા, કુસુમબા, સરોજબા, જસોદાબા, રાજુલાબા, કોકિલાબા, શશિકલાબા, જયશ્રીબેન, સવિતાબેન અને નિર્મલા મૈયા સર્વ કોઈ બહુ જ સક્રિય થઈ અને ઉત્સાહથી શરૂઆત કરેલી હતી અને ખૂબ સરસ મજાનો ફાળો ભેગો કર્યો હતો. બીજા વડોદરા ઓફિસમાં સેવાધર્મી તરીકે આપણા દિલીપભાઈ છે એક અને એમના 20 વર્ષથી ખર્ચ વડોદરા લાઈફ મિશન ઉપાડે છે. દાન પ્રવાહ પ્રાપ્ત કરવા માટે 7 ભજન સંધ્યા અને 2 લોક ડાયરાના કાર્યક્રમો પણ વડોદરા સેન્ટરે સંપન્ન કર્યા હતા. 11/2/2002 ના રોજ વડોદરા મુકામે પૂજ્ય ગુરુજીની રજત તુલા ઉત્સવની ઉજવણી કરવામાં આવી તેમજ જાખણના મંદિરમાં ત્રિદેવોના આભૂષણો અર્થે સુવર્ણ દાનની શરૂઆત 25/2/2003 થી કરી જેમાં શ્રદ્ધાળુ મહિલાઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વડોદરા લાઈફ મિશન દ્વારા 4 ગુરુ પૂર્ણિમા મહોત્સવ ઈસવીસન 1998, 2000, 2001 અને 2002 તથા ઈસવીસન 2002 માં સ્વર્ગસ્થ બાપુજીના નિર્વાણ દિનનું આયોજન વડોદરા મુકામે થયું હતું. 14/2/2004 ના રોજ પૂજ્ય ગુરુજીની જન્મદિનની મહાવત 9 તેમની તિથિ મુજબ વડોદરા મુકામે આપણે ઉજવણી કરી હતી. પ્રાચાર્ય ધર્મ વિજયજી ની સૂચના અનુસાર કર્મ જ્ઞાન ભક્તિની શિબિરો વિવિધ સ્થળોએ ડોક્ટર યોગેશ ભટ્ટના સંચાલન હેઠળ પ્રયોજવામાં આવી હતી જેમાં વડોદરા લાઈફ મિશનના શિક્ષકોએ પણ ખૂબ સારો ભાગ ભજવ્યો હતો અને એ બધાએ ખૂબ સારી સેવા આપી હતી. પૂજ્ય ગુરુજી દ્વારા પ્રાપ્ત પ્રાણોત્થાન શિબિરનું આયોજન વડોદરા મુકામે વર્ષ 2003, 2004, 2006 અને 2007 કરવામાં આવ્યું હતું. પૂજ્ય ગુરુજીએ સ્થાપેલ સંસ્કાર કેન્દ્રોની સ્પર્ધા આયોજિત થઈ હતી જેમાં વડોદરા લાઈફ મિશનના કેન્દ્રનો વર્ષ 2005 પ્રથમ નંબર આવ્યો હતો. ગુરુજી આવી નાની નાની સ્પર્ધાઓ પણ રાખતા કે જેથી બધાને એકબીજાને અંદર કાર્ય કરવાનો ઉત્સાહ રહે અને સૌથી વધારેમાં વધારે સારો દેખાવ કરી અને આપણા કેન્દ્રો આગળ વધતા જાય. પૂજ્ય ગુરુજી દ્વારા સેવાધર્મી, પરમાર્થી, શ્રેયાર્થી અને આચાર્યોને વસ્ત્ર દીક્ષા આપવાનું કાર્ય સૌ પ્રથમ વડોદરા મુકામે સંપન્ન થયું હતું જેમાં વડોદરા જિલ્લામાં 197 સેવાધર્મી, 12 પરમાર્થી, 12 શ્રેયાર્થી અને 5 આચાર્યોને વસ્ત્ર દીક્ષા પ્રદાન કરવામાં આવી હતી. સંસ્કૃતિ પ્રબોધન અભિયાનની તાલીમ શિબિર સેવાધર્મી, પરમાર્થી, શ્રેયાર્થી અને આચાર્ય માટે તારીખ 10/9/11 તથા તારીખ 11/9/11 અને 6/10/11 ના રોજ પૂજ્ય ગુરુજીના સાનિધ્યમાં અને માર્ગદર્શન હેઠળ યોજવામાં આવી હતી. વડોદરા જિલ્લાના 3 સંતોને પૂજ્ય ગુરુદેવ દ્વારા સંન્યસ્ત દીક્ષા પ્રદાન કરવામાં આવેલ હતી. રાજરાજેશ્વર ધામ ઝાંખળ, કાયાવરણ તીર્થ સેવા સમાજ તથા શ્રી કૃપાલુ આશ્રમ મલાવ મુકામે પૂજ્ય ગુરુજીના પાવન સાનિધ્યમાં દર વર્ષે ધજા આરોહણ કરવા નિમિત્તે પદયાત્રાનું આયોજન
કરવામાં આવી રહ્યું છે, જે કાર્ય આજે પણ ચાલુ જ છે. વડોદરા લાઈફ મિશનના ઉપક્રમે લકુલિશ યોગ યુનિવર્સિટીના વિભાગીય કેન્દ્રની શરૂઆત સર્વપ્રથમ વડોદરા મુકામે ઈસવીસન 2013 માં થઈ હતી, જેમાં અષ્ટાંગ યોગ પ્રવાહમાં 2 વર્ષ સતત કન્ટિન્યુઅસ 2 વર્ષ એટલે કે 15-16 અને 17-18 એ બંને વર્ષ તથા કર્મ જ્ઞાન ભક્તિ યોગમાં 1915-16 ના વર્ષમાં વિદ્યાર્થીઓએ ગોલ્ડ મેડલ મેળવેલા છે. અષ્ટાંગ યોગ પ્રવાહમાં 27 વિદ્યાર્થીઓ, કર્મ જ્ઞાન ભક્તિ યોગમાં 16 વિદ્યાર્થીઓ પોસ્ટ ગ્રેજ્યુએટ થયા હતા. કર્મ જ્ઞાન ભક્તિ પ્રવાહમાં 4 વિદ્યાર્થીઓએ એમફિલ કરેલ છે, તેમજ 3 વિદ્યાર્થીઓએ પીએચડી કરેલ છે. આમ અષ્ટાંગ યોગ પ્રવાહમાં કુલ 60 અને કર્મ જ્ઞાન ભક્તિમાં કુલ 40 વિદ્યાર્થીઓએ શિક્ષણ લીધું છે. જ્યારે YTTC નું કોર્સ દ્વારા 50 વિદ્યાર્થીઓએ શિક્ષણ મેળવેલ છે. આપણી યુનિવર્સિટી જ્યારે શરૂ થઈ અને પહેલું વર્ષ જ હતું એ વખતે વડોદરાના લગભગ બધા જ ભાઈઓ બહેનો જે કેન્દ્રમાં સક્રિય હતા બધા જ જોડાયા હતા, ઉંમર લાયક હતા એ પણ અને નાના હતા એ પણ. વડોદરા જિલ્લામાં કુલ 252 સંસ્કાર કેન્દ્રો ની સ્થાપના કરવામાં આવેલ છે. વડોદરા લાઈફ મિશનના ઉપક્રમે વડોદરા મુકામે પૂજ્ય ગુરુજીએ જિજ્ઞાસુઓને પ્રશ્નો પૂછવા માટે સંમતિ આપી હતી અને તેના યથોચિત ઉત્તર પૂજ્ય ગુરુજીએ આપ્યા હતા, જેનું રેકોર્ડિંગ પણ કરવામાં આવેલ છે. વડોદરા લાઈફ મિશન કેન્દ્રએ પ્રત્યેક કુટુંબના સભ્ય દીઠ દૈનિક દાનની શરૂઆત સૌ પ્રથમ કરી હતી, જેની શરૂઆત અહીંથી કરેલી હતી. વડોદરા લાઈફ મિશનના ઉપક્રમે મારી ગુરુ પરંપરા પર આધારિત એનિમેશન ડોક્યુમેન્ટરી સાથે ગુરુ લીલામૃત આખ્યાનનું પણ આયોજન ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવેલું હતું. વડોદરા લાઈફ મિશન દ્વારા ઝાંખળ મંદિરના નિર્માણ અને નિભાવ અંગે આશરે રૂપિયા 5 કરોડ જેટલી માતંબર રકમ એકત્રિત કરવામાં આવેલી હતી. લાઈફ મિશન દ્વારા પ્રકાશિત દિવ્ય સંસ્કૃતિ માસિકના વિતરણની કાર્યવાહી આપણું જે મેગેઝિન ચાલુ થયું ત્યારથી આજ સુધીમાં લાઈફ મિશન વડોદરા દ્વારા જ આ સેવા કરવામાં આવે છે, અહીંથી જ બધાને પોસ્ટ કરવામાં આવે છે. પરમ પૂજ્ય ગુરુજી દ્વારા લખાયેલ 205 પુસ્તકો જે અલગ અલગ ભાષામાં ગુજરાતી, હિન્દી, અંગ્રેજી અને મરાઠી તથા તેઓ શ્રી દ્વારા રચિત ભજનો અને તેઓ શ્રી દ્વારા કરેલ પ્રવચનોની 110 સીડી અને DVDના પબ્લિકેશનની કામગીરી પણ લાઈફ મિશન વડોદરા દ્વારા કરવામાં આવે છે. વડોદરા શહેરમાંથી એટલે કે સંસ્કાર કેન્દ્રના માધ્યમથી લાઈફ મિશન સંસ્થાને 5 થી 6 ટ્રસ્ટીઓ મળ્યા છે, જેઓએ પાયાનું કાર્ય કર્યું છે. ઝાંખળ, હરદ્વાર તથા અસા આશ્રમની જમીન સંપાદનથી લઈને દિવ્યાયતન મંદિર તથા દરેક બાંધકામમાં વડોદરાના ટ્રસ્ટીઓનો સિંહ ફાળો રહ્યો છે. હાલની દરેક ઉપલબ્ધિઓનું મુખ્ય કારણ લાઈફ મિશન સંસ્થાનું હંગામી હેડક્વાર્ટર વડોદરા રહ્યું હતું તથા પૂજ્યશ્રી અવારનવાર વડોદરા બિરાજતા એ રીતે વધારે માણસો સેવામાં જોડાતા અને કામ થતું રહેતું હતું. લાઈફ મિશનના કુલ 3400 કેન્દ્ર ખુલ્યા છે. ગુરુજીએ સ્વયં પ્રવાસ કરીને 1625 કેન્દ્રો ખોલેલા અને બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, કચ્છ, સૌરાષ્ટ્રમાં પણ ઘણા કેન્દ્રો ખોલેલા. પ્રાચાર્ય સાથે અને યોગીની મૈયાજીની સાથે અમે વડોદરાની બહેનોએ એ પ્રવાસોમાં સાથે જોડાયા હતા, સેવા અર્થે જોડાયા હતા અને ઘણા બધા કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. એ ઉપરાંત પરદેશમાં મોરેશિયસમાં અને સિંગાપુરમાં પણ ખરું, પણ મોરેશિયસમાં પ્રાચાર્ય એ બધું નેતૃત્વ સંભાળ્યું હતું, યોગીની મૈયા સાથે હતા અને 48 કેન્દ્રો મોરેશિયસમાં ખોલ્યા હતા. પછી નેપાળમાં 18 કેન્દ્રો ખોલવામાં આવેલા છે,
મલેશિયામાં પણ એક ખોલવામાં આવ્યું છે અને સિંગાપોરમાં મોટી સંખ્યામાં એક શિબિર યોજાઈ હતી, જેમાં પણ પ્રાચાર્યનું બધું નેતૃત્વ હતું, મૈયાજીનો સાથે હતા, અમે બધી બહેનો પણ હતા અને મૈયાજીના રેટાણની વ્યવસ્થા વગેરે સર્વ કંઈ આપણા પ્રાચાર્યએ સંભાળેલું હતું. આ પ્રવાસ દરમિયાન એ લોકોએ એ શિબિરમાં એટલું બધું આનંદ અને જ્ઞાન મેળવ્યું હતું કે બીજા વર્ષે ગુરુજીના દર્શન અર્થે બધા ઝાંખાળ આવ્યા હતા. મારા અનુભવ મુજબ જો હું કહું તો આ બધા જે ટ્રસ્ટીઓ સાથે વડોદરાના જે કાર્યકરો છે એ ગુરુજીના ચૂંટેલા ચુનંદા પ્યારા પાર્ષદો છે. અને એ એક એક ટ્રસ્ટી એક જણે પાંચ જણા જેટલું, પાંચ માણસ જેટલું કામ કરેલું છે. આપ સૌએ મને સાંભળી એના માટે આપ સૌનો ખૂબ આભાર અને મારી નાની મોટી ભૂલો માટે મોટું દિલ રાખજો. જય ભગવાન. ખૂબ ખૂબ આભાર કુસુમબા. હવે આચાર્ય ધનંજયજી આપને સંબોધશે. આચાર્ય ધનંજયજી કરશે. દાદા અનમ્યુટ કરવું પડશે. સ્ક્રીન પરથી અનમ્યુટ કરવું પડશે. હેલો હેલો, જય ભગવાન. હેલો, એ જય ભગવાન, સંભળાય છે? જી હા સંભળાય છે. જી 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 હેલો, બરાબર સંભળાય છે? હા જી સંભળાય છે દાદા, સંભળાય છે. સંભળાય છે મને તમારા પ્રત્યે બધા જે લાંબો લાંબો ભાષણ સારી વાતો કરી શકો છો એ મારી હેસિયત ની બહાર છે. મને કહેવામાં આવ્યું કે તમારે બોલવાનું છે એટલે મને બેસાડી દીધું છે. એટલે મેં વિચાર એવો કર્યો કે બોલતો આવડતું નથી માટે એમ કહીશ કે આગળ બધા બહુ બોલી ગયા છે, પાછળ બોલવાના છે, એટલે હું મારું ભાષણ ટૂંકાઈ દઉં છું એવું કહી દઈશ અને જય ભગવાન કરી દઉં. પણ હવે કુસુમબા કહેશે ના તમારે બોલવું પડે દાદા, એટલે જે કંઈ શક્ય છે એ બોલું છું. મૂળ વાત એવી છે કે આજે જે 25 વર્ષ થયા છે એ લાઈફ ફિશન વડોદરા કેન્દ્રમાં થયા છે. હવે હું તો વડોદરા લાઈફ ફિશન કેન્દ્રમાં કોઈ દાડે ખાલી કેન્દ્ર ચાલતું હતું અંદર હોલમાં અને હું બહાર બેઠો હતો, કારણ કોઈ ને કોઈ માણસ ઓફિસમાં 24 કલાક. હું ફક્ત લાઈફ ફિશન વડોદરા કેન્દ્રનો માણસ નથી, હું તો આખી દુનિયાનો છું, વર્લ્ડનો, આખી વર્લ્ડ વાઇડનો માણસ છું. બરાબર, એટલે કેન્દ્રમાં શું ચાલે છે એ બધું મારે વસ્તુમાં કઈ પેસતો નહોતો. એટલે એ ચાલતું હોય તો મારે તો ટેબલ પર બેસી બહાર અને ઘણા આવે જાય આ છે તે છે ચાલતું હતું. એટલે છતાંય હવે મને ધર્મ વિજયજીનો આદેશ થયો છે એટલે બે શબ્દો કહું છું. કુસુમબાને કહ્યું કે મને થોડી તમે હિન્ટ આપો મારે શું બોલવું. તો કુસુમબાએ કહ્યું કે તમે એકાઉન્ટનું કહેજો, અમે અમારા બાત બોલવાના છે દરેક ડિપાર્ટમેન્ટનું, તો તમે તમારા ડિપાર્ટમેન્ટ જો. એ મને બરાબર લાગ્યું નહીં. તમે 25 વર્ષથી હું કામ કરું છું લાઈફ ફિશરનો, હવે મારો પાછો હિસાબ આપવાનો? એ બરાબર છે ભાઈ, મારો હિસાબ માગવો હોય એ હિસાબ માગે નહીં. જે ટ્રસ્ટ હોય, આશ્રમ હોય, સંસ્થા હોય, મઠ હોય, આ બધાના હિસાબ કેવી રીતે લેવાય ખબર છે? બે જ રીતે હિસાબ લેવાય. હું તમને આંકડા આપું કે આટલા થયા હતા અને આટલા ખર્ચ્યા અને આટલા ગયા અને આટલા વણ્યા આપે, એ તો તમને શું મતલબ છે?
એવું જાણવું હોય તો ગુરુજીએ જે દિવસે લાઈફ મિશન શરૂ કર્યું તો એમણે એસ્ટિમેટ કાઢ્યું કે હું જો મને 100 એકર જમીન આપશે, 100 એકર જમીન આપશે તો હું લાઈફ મિશનની સ્થાપના કરીશ અને મારો પ્રોજેક્ટ 99 કરોડનો રહેશે. એ ગુરુજીએ એવું કહ્યું કે વાંધો ખરેખર 100 કરોડ થતા હતા, પણ જો હું 100 કરોડ લખું તો બધા ભડકી જાઉં, અને બધા 100 કરોડ બોલું એટલે તો બધા ભડકી જાઉં, એટલે મેં 99 લખ્યા છે એમ કે બાકી 100 કરોડ ઉપર થશે. પણ આપણે વિચાર કરીએ 1996માં 100 કરોડ પ્રોજેક્ટનું પ્લાનિંગ કરવું એ નાની વાત છે. એમણે 25-26 આઈટમો લખેલી અને દરેકનો આજે મારી પાસે કાગળ છે ગુરુજીના હાથનો પોતાના હસ્તાક્ષરનો, અને કેટલો આટલી સાઈઝ 99 કરોડનો હિસાબ આપેલો. હવે તે દિવસે તમે વિચાર કરો, હું આજે તમને બધાને જે વાત કરું છું એ હું ફક્ત વડોદરા લાઈફ ફિશરના સેન્ટરનો વ્યક્તિ છું એવું નથી. ખ્યાલ આવ્યો? વડોદરા સેન્ટરનું મારે વાત કરી નથી હવે મારે તો, કારણ કે તમે જાણો છો હું વડોદરા સેન્ટરમાં હતો જ નહીં, ખાલી બાજુ બેસતો હતો. પણ સેન્ટરનું મહત્વ એટલું બધું છે, એટલું બધું મહત્વ છે કે ગુરુજી જયારે લાઈફ મિશન શરૂ કર્યું ત્યારે વિચાર કર્યો કે મારે ઉપરથી શરૂ કરવું, વિંકલસિંહ મારે ઉપરથી શરૂ કરવું કે નીચેથી શરૂ કરવું. એટલે એમણે વિચાર કર્યો કે બરાબર જો વસ્તુ હરખી કરવી હોય તો આમ પિરામિડ થવો જોઈએ, નીચેથી પાયો પહોળો હોય તો જ ઉપર દબાય. એટલે કેન્દ્રની સ્થાપના કરી બધાને, કેન્દ્રની. અને એટલે કેન્દ્ર નોનું નથી, આપણે કેન્દ્રની કિંમત સમજવાની છે. બહુ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. આપણે જેમ એટમ બોમ્બ ખરો ને, એટમ બોમ્બ શું છે? ખાલી એટમ એટલે નોનું, પણ જયારે ફાટે આખી વિશ્વમાં આખી દુનિયાએ કરે એમ. આજે આપણું લાઈફ મિશન કેન્દ્ર છે ને એ એટમ બોમ્બ જેવું છે, એટમ જેવું, પણ એમાંથી થયું. એટલે વડોદરાનું લાઈફ મિશન કેન્દ્ર એટમનું કામ કર્યું છે, અને આખા ગુજરાતમાં નહીં હિન્દુસ્તાનના બધા દેશમાં અને પરદેશમાં પણ આપણે ફેલાવો કર્યો અને બધું નામના મેળવ્યું છે. એટલે કેન્દ્રનું મહત્વ ખૂબ છે. એટલે ગુરુજીએ તે દિવસમાં 10 કરોડ રૂપિયાનું મંદિર બનાવવાની વાત કરી હતી. તમે આજે 10 કરોડ કહીએ તો આપણે જરા વિચાર કરીએ છીએ. તે 1996માં 10 કરોડનું કહ્યું અને થશે કે, અને થઈ ગયું, એના કરતા દોઢું થયું. એટલે 99 કરોડ જે હતા એની જગ્યાએ 100 કરોડનો લગભગ પહોંચી ગયા. એ ઝાખડમાં આપણે એટલા ધારવા કરતા પણ વધી ગયા છે. એટલે આ હિસાબ મારો, પણ આ તો પૈસાનો હિસાબ છે, આ પૈસાનો હિસાબ માગવાનું. મઠ હોય, આશ્રમ હોય, સંસ્થા હોય, ટ્રસ્ટ હોય, એનજીઓ હોય, કોઈ પણ હોય, એનો હિસાબ શેમાં લેવાય? એક તો નાણાં નીતિ, પૈસાની દ્રષ્ટિએ પૈસાનો હિસાબ લો, અને બીજો હિસાબ એની સાધુતા પર. જે ટ્રસ્ટ માલિક હોય, ગુરુ હોય, તો એની સાધુતાની કિંમત બહુ છે. કેટલી સાધુતા છે આજે આપણે હિન્દુસ્તાનમાં, આપણે આમ થાકી છે એટલા માણસો બધા બાવા વેશધારીઓ એક એક આશ્રમના કૌભાંડ ફૂડ્યા છે, બહાર નીકળ્યા છે અને જેલ ભેગા થઈ ગયા છે. બરાબર, આજે જેલ ભોગવતા એક નહીં અનેક. અને એમાં પાછું બે વસ્તુ છે, એમાં જો આશ્રમના પૈસાની વાત હોય તો વાંધો નથી, પણ આશ્રમની તો સાધુતાની વાત છે. સાધુતા હોય શું, કેટલા ટકા સાધુતા છે એ, કેટલી સારી ફાલી ફૂલી અને એની પબ્લિકને શું અસર મળી, એમાંથી પબ્લિકે શું મેળવ્યું, એ બહુ અગત્યની વાત છે. એ આપણા ગુરુજીએ પૈસા લીધા નથી, પૈસા અડક્યા નથી. મારો તો કોઈ રાજનો અનુભવ છે, કોઈક ભૂલે ચૂકે મેં પરમપદમાં ના આવીએ અને કોઈક પૈસા મૂકીને ગુરુજીને ચરણે જાય તો અમે જેવા પરમપદમાં દાખલ થયો ને અર્જુનસિંહ પેલું મૂકી લઈ જજો, એમ અડકે નહીં, પેલું પડ્યું છે તો લઈ જજો. પડી સમજણ? એ ગુરુજીનો વ્યવહાર એવો છે. આજે એની અગેન્સ્ટમાં આપણે જોઈ શકીએ કઈ 1000 કરોડ નીકળ્યા, આપણે સાઉથમાં 7000 કરોડ નીકળ્યા. અરે એક જ દરેક સોના ચાંદી રૂપિયા ઢગલે ઢગલા નીકળ્યા છે. અને ક્યાં હોય? એ ગુરુ જે આસ્થા હોય ને, સંસ્થાનો હેડ હોય ને, એના રૂમમાં હોય, એના કબાટમાં હોય, એની જ આવે.
આપણે ભાગશાળી છીએ, ખૂબ ભાગશાળી છીએ કે આપણે એવા દિવસો એવું સાંભળવાનું થયું. ખૂબ તમે જોયો ને ગુરુજી માટે કોઈ દાડે કશી એક એક પૂરી ચોદી વાત છે નથી. એ જ પ્રમાણે કહેવાય, હિસાબ તો એનો માગો, તમે હિસાબ મારે ઘરે માગતા હોય તો હિસાબ એ માગો કે એમાં શું કર્યું. અને મારે તો હિસાબ આપવાનો છે જ નહીં. જે દિવસે હું તો ખાલી લાઈફ મિશનમાં તો બેઠો હતો, એક કારકુની કરવા આવ્યો હતો. ગુરુજીને વિશ્વાસ પડ્યો કે ભાઈ ના, હવે આટલા વર્ષ પછી તો તમે ટ્રસ્ટીમાં બનાવી દીધા. ટ્રસ્ટી બનાવ્યો પછી એમને બરાબર ભરોસો થઈ ગયો પૂરેપૂરો. તો એક દિવસ એમનાથી રહેવાયું ના, તો જાખણમાં એમની જન્મ જયંતિ ઉજવાતી હતી. તો જન્મ જયંતિમાં એમણે જાહેર કર્યું કે જ્યાં સુધી અર્જુનસિંહ છે ત્યાં સુધી મારા પેટનું પાણી નહીં હાલે. ખ્યાલ આવ્યો? જ્યાં સુધી અર્જુનસિંહ છે ત્યાં સુધી મારા પેટનું પાણી નહીં હાલે. એટલે બધા આપણા સભ્યોને પરિવારને કહ્યું કે તમે પૈસા દાન આપો છો પણ ચિંતા ના કરતા, એમ લોકોને ખાતરી આપી, કારણ કે મારા પર વિશ્વાસ હતો. એટલું જ નહીં પણ તે પછી બે ત્રણ જગ્યાએ જનરલ સભાઓ થઈ, એમાં પણ ગુરુજીએ જાતે કહ્યું કે અર્જુનસિંહ તો પેટનું પાણી આવશે નહીં. તો બધાને જય ભગવાન, જય ભગવાન. મારે ઘણું બોલવાનું હતું. જય ભગવાન. બોલો તો. હે પૈસાની જ વાત આવી તમારે કેવું પડે. આપણો ભાગવત ઓડિટર છે, એને પેલા એને કહ્યું એક વખત ગુરુજીને કે ગુરુજી હું 36 ટ્રસ્ટનો હિસાબ લખું છું, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, પણ બધા કરતા મેં અર્જુનસિંહની જે નિષ્ઠા જોઈ છે અહીંયા એકાઉન્ટન્ટ અર્જુનસિંહની જે નિષ્ઠા છે કોઈ જ મને જોઈ નથી. એટલે ગુરુજી તે દિવસે પોતે મને બળો સાંભળ્યો હતો. એટલે એ એ એ આ બધી વાતો કહું તો આત્મશ્લાઘા કહેવાય, એટલે હું બહુ કરતો નથી. બાકી 35 ટ્રસ્ટો છે, દરેકમાં 10 ટ્રસ્ટમાં પણ મૂક્યો છે, પણ આ બધા ધંધો હવે ચાલુ જ છે જવાનો. હવે આપણા હમણાં છેલ્લા પરમ ગયો તો ગુરુજી પાસે મળ્યો, 4-5 દિવસ થયા. તો કે ગુરુજી તો તમે કેવું કર્યું છે? મેં કહું તબિયત બરાબર નથી, આવે ઉપર જવાનું છે એવું લાગે છે. ત્યાં કે ના ના એવું નહીં, પણ તમારા માણસો તૈયાર કર્યા છે. મેં કહું 100% મારા માણસો તૈયાર, એટલા ફર્સ્ટ ક્લાસ કર્યા છે કે વધુ નહીં. પણ હવે ગુરુજી કહેશે હવે હવે જે માણસોને લેવાના ટ્રસ્ટીઓ બસ્ટીઓ બધા બનતા સુધી જવાના લેવાના, કારણ કે આ અમારા જ્યાં ડોહલા તો ખાલી ખાલી જતા રહે તો જુવાન માણસ લીધો હોય તો લાંબો ટાઈમ ચાલે. એટલે ગુરુજીની ઈચ્છા છે કે હવે ભવિષ્યમાં જુવાન માણસોનું પ્રોત્સાહન આપવાનું. એટલે આ બધું નવી નવી ઓનલાઈન વાતો કરવાની, મને તો અંડરલાઈન આવડતું નથી ઓનલાઈન કાર્ડ પર, પણ નવા બધા ઓનલાઈન અંડરલાઈન નહીં આવડતું, પણ બોલવું પડે તો બોલું છું. પણ એક વાત નક્કી છે કે ગુરુજીના એના હાથ નીચે આપણે એવા ટ્રેન થયા છીએ, એવા ટ્રેન થયા છીએ કે જેને તમે કોઈ દિવસ ગુરુજીને ગરમ થતા જોયા છે? અરે કેટલા એવા પ્રસંગો બન્યા, કેટલા બન્યા કે જે તમે સહન ના કરી શકો, પણ એ પોતે બસ શાંતિપૂર્વક પોતાનો ટાઈમ કાઢ્યો. બરાબર. એટલે આપણે સૌ ભાગશાળી છીએ. મારો તો કલાક બોલતો હતો પણ તમારે બંધ કરી દીધું બોલવાનું. જો એને એક બીજું કાર કહું, બહેનોની વાત. બહેનોની હમણાં આપણે પરમ દિવસે ગુરુજીએ અરુણાબેન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ભારત સરકારને સશસ્ત્રીકરણનું કરવું છે, સ્ત્રીઓ માટે લેડીઝ માટે સશસ્ત્રીકરણ કરવાનું કહે છે. એમાં ગુરુજીએ ખાસ પગલાં લીધો. અરુણાબેનને વિદેશીમાંને આચાર્ય દીક્ષા આપી. આખા સંભળાય છે? સંભળાય છે? હે નહી સંભળાય છે? આચાર્ય વિદેશીમાંને આચાર્ય બનાવ્યા અને આજે આખા સારામાં સારું જેનો જે ધર્મ વિજયનો અડધો અડધો લાભ અડધો ભાગ ભાર ઉપાડે છે. હમણાં કંજેટા માટે ગુરુજીએ
પેલા વિમ્પલબેન ને ટ્રસ્ટી તરીકે નિમ્યા, બરાબર છે. અને આપણું લાઈફ જયારે શરૂ થયું ને ત્યારે સૌથી પહેલું મહેનત આ કુસુમબેને કહ્યું ને, બધી બહેનો 8-10 બહેન નામ લીધા ને, બધા ટેટ પેલા શરૂઆત બહેનોએ કરી. સુરતમાં જે તે દિવસે પેલા વૃક્ષારોપણ માટે પૈસા 200 રૂપિયા તો ભારતીબેને કર્યું, અંજલાબેન કરી. હવે અને આ ઓનલાઈનનો ધંધો અમદાવાદ દ્વારા કરે છે, સુરત દ્વારા કરે છે, પણ આપણે ખરેખર ઉગ્યા. આપણે આજે પહેલો દિવસ કર્યો, પણ આજે દેવ ઉઠી 11 છે તો આપણે બધા ઉઠ્યા, જાગ્યા. આજે દેવ ઉઠી દિવસે એટલે ભગવાનનો પાર બનો. અને આજથી આપણે કેન્દ્રની બરાબર એક્ટિવિટી વધી છે, જોવાની કરીએ અને યંગસ્ટરને વધારે વધારે ઇન્વોલ્વ કરીએ, એ બહુ જરૂર છે. જય ભગવાન. બોલું ચોલું જય ભગવાન દાદા, બોલું ચોલું જય ભગવાન દાદા, જય ભગવાન, જય ભગવાન, જય ભગવાન દાદા. ખૂબ ખૂબ આભાર. નવી પેઢીને ઉભી કરવાની આપે વાત કરી, ખૂબ જ સારી વસ્તુ છે. હવે હું સાંસદ નિખિલાનંદજીને વિનંતી કરીશ કે આપ ઉદ્બોધન કરો. બહુ ઘણા સમયથી ઈચ્છા હતી બધાની સાથે વાતો કરવાની, એમાં આ શુભ દિવસ મળી ગયો. અમારા વડોદરા કેન્દ્રના 25 વર્ષ પૂરા થયા અને એ શુભ દિવસે આપ સૌના દર્શન કરી શક્યો. સૌ પ્રથમ પૂજ્ય ગુરુજીને પ્રણામ કરું છું. બાપુજી દાદાજી સૂક્ષ્મ સ્વરૂપે હાજર હશે જ, એમને પણ પ્રણામ. આપ અન્ય સંતો આચાર્યો શ્રેયાર્થીઓ પરમાર્થીઓ સેવાધર્મીઓ અને તમામ પાર્ષદોને પણ મારા વંદન. આજે ખૂબ આનંદનો દિવસ છે, કારણ કે અમારું કેન્દ્ર 25 વર્ષ પૂરા કરીને એક નવી સિદ્ધિ હાંસલ કરી છે. 25 વર્ષમાં ઘણું થઈ ગયું. 25 વર્ષ પહેલા અમે વિચાર આપણે શું હતા એ વિચાર કરીએ તો આપણે શૂન્ય હતા, અને ગુરુજી આપણને ક્યાં ને ક્યાં મૂકી દીધા. દાદાજીએ ગુરુજીને કીધેલું કે કેન્દ્રમાં જેટલો સમય તમે હાજર રહેશો એ પૂરેપૂરો સમય ઉપલખા છે. એટલે આપણે બધાએ સૌએ ધર્મનું ભાથું મોટું બાંધ્યું છે કેન્દ્રમાં હાજર રહીને. કેન્દ્રમાં હાજર રહેવાથી ઘણા ફાયદા બીજા મળ્યા છે. આપણે સૌ એકબીજાને નજીક આવ્યા, એકબીજાને ઓળખતા થયા, ધીમે ધીમે એક પરિવારની જેમ આપણે રહેવા માંડ્યા, સુખ દુઃખમાં એકબીજાને ભાગ લેવા માંડ્યા. ઉપરાંત ગુરુજી ના પ્રવચનોની વાતો થાય, પુસ્તકોની વાતો થાય, બીજે ક્યાંયથી કોઈ મહાનુભાવ કેન્દ્રમાં આવીને આપણને સંભળાવે સારી સારી વાતો, એ બધા પ્રવચનો વક્તવ્યો સાંભળીને આપણામાં પણ ઘણા સુધારા થયા, એમાંથી ઘણું આપણે શીખ્યા અને આપણું પણ એક સારું જીવન બની શક્યું. આ બધું કેન્દ્રના લીધે. કેન્દ્ર એ સામાન્ય વસ્તુ નથી. કેન્દ્ર માટે ભગવાને ગુરુજીને કીધું કે તમે તમારી આ જે એકાંતવાસ ને સાધના છોડીને બહાર નીકળીને કેન્દ્ર સ્થાપો. એટલે વિચાર કરીએ આપણે કે જો ગુરુજી પોતાની સાધના છોડીને કેન્દ્રો ખોલવા માટે આખા ભારતમાં ફેર્યા હોય તો એ કેન્દ્રનું કેટલું મહત્વ છે. કેન્દ્ર દ્વારા જ આપણે ભગવાનના આદેશનો પ્રચાર પ્રસાર કરી શકીએ, યોગનો પ્રચાર પ્રસાર કરી શકીએ, સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરી શકીએ. એટલે કેન્દ્ર નામ જ એનું કેન્દ્ર છે, કેન્દ્ર એટલે સેન્ટર. એટલે એના દ્વારા જ આપણે ચારે બાજુ જે કંઈ આપણે જાણીએ છીએ, ગુરુજીની વાતો સાંભળી છે, ગુરુજી આપણને આદેશ આપ્યો છે, એનો પ્રચાર પ્રસાર પણ કરી શકીએ. કેન્દ્રમાં આવવાથી આપણને એક ખુલ્લાપણ મળે છે. માનો કે આપણે કંઈક વાત કરવી હોય તો ખુલ્લા દિલથી કરી શકીએ, આપણને બોલતા આવડે, વર્તણૂક આપણી સુધરી જાય. આપણામાં જે કંઈ છુપા ગુણો હોય એ કેન્દ્ર દ્વારા બહાર નીકળે. કેન્દ્રમાં આપણે કે આપણે ભજન ગાતા હોય, બાથરૂમમાં ગાતા હોય, પછી કેન્દ્રમાં આપણે ભજન ગાવાનું મળી જાય
તો આપણો સારો અવાજ બીજાને સંભળાવી શકીએ. કંઈક બોલનાર સારા સારા વક્તા હોય એ પણ કેન્દ્રમાં આવીને ખીલતા હોય છે. પછી શિબિરોના અલગ અલગ પ્રકારની આપણને માહિતી મળે, એમાંથી શિબિરોમાં ભાગ લઈએ, અને એમાંથી ઘણા એવા યોગ શિક્ષકો પણ આપણે કેન્દ્ર દ્વારા આપી શક્યા છીએ. કેન્દ્રમાં ઘણા મહાનુભાવો પણ અમારે વડોદરા કેન્દ્રમાં પધારેલા છે. એમાં આપણા ભૂતપૂર્વ અને સ્વર્ગ સંરક્ષણ પ્રધાન જસવંતસિંહજી આવ્યા હતા, આપણા અત્યારે જ હાલના પંજાબના ગવર્નર સિંહ સાહેબ પણ પધારેલા, કાંતિ ભટ્ટ જેવા મહાન પત્રકારો પણ આવેલા. ઉપરાંત અહીંયા સંન્યાસીઓ કે સંતોની વાતો કરીએ તો સંતો પણ ઘણા આવી ગયા. આપણા સંતો જયશ્રી મૈયા મૈયાજી, આપણા સત્યાનંદ શ્રી, મુક્તાનંદ, એ બધા સંતો, અદ્વૈતાનંદ, એમણે વારંવાર આપણા કેન્દ્રમાં વડોદરા કેન્દ્રમાં પધાર્યા છે અને અમને સાચું ને સારું ગાઈડન્સ આપ્યું છે, સારી વાતો સંભળાવી છે. એનાથી અમને ઘણું શીખવા મળ્યું છે. આ કેન્દ્ર દ્વારા ગુરુજી એ પણ અમને ઘણી વખત કેન્દ્રમાં હાજર રહીને ખૂબ બોધપાઠ આપેલો છે. ભાગ્યશાળી અમારું કેન્દ્ર એટલા માટે વડોદરાનું કે ત્યાં 2007 સુધી હેડક્વાર્ટર હતું આપણી આ લાઈફ મિશનનું, આપણી સંસ્થાનું. એટલે પૂજ્યશ્રી વારંવાર વડોદરા પધારતા કેન્દ્રમાં પરમપદમાં, અને જ્યારે પોતે હાજર હોય ત્યારે દર ગુરુવારે એ પોતે હાજર રહીને બોધપાઠ આપતા હતા. એ સિવાયના સમયમાં પણ કેન્દ્રના ભાઈઓ બહેનો ને ગુરુજીનું ભોજન બનાવવાનો, પીરસવાનો બહેનોને લાભ મળતો હતો. ઉપરાંત જ્યારે રાત્રે ગુરુજી એકદમ ફ્રી માઇન્ડથી બેસે અને બધાની સાથે વાતો કરે ત્યારે પાદ સેવનનો પણ ખૂબ અમને પગચંપીનો લાભ મળ્યો છે. ગુરુજીને દૂધ પીને હોલમાં ચાલતા હોય, ચાલતા ચાલતા બધી વાતો કરતા ક્રિકેટની, રાજકારણની અને આધ્યાત્મિકની, ત્યારે ચાલતા ચાલતા અમે પણ અમારા કંઈક દુઃખ નાના મોટા હોય એ ગુરુજીને સાંભળતો કહેવાનો ચાન્સ મળતો હતો. એ બધા દુઃખ દૂર દર્દો દૂર કરી દેજા ગુરુજીએ. ગુરુજી બહુ સરળ, હસમુખા, ખૂબ જ આપણને ગમે એવા છે. એમને આપણે પ્રેમથી બધું કહી શકતા હતા. બાકી ઘણા ગુરુ એવા એમની પાસે જવું પણ અઘરું હોય. જ્યારે દરેક વ્યક્તિ, ભાઈઓ બહેનો બાળક બધા જ ગુરુજી પાસે દોડીને પહોંચી જાય, એક વડીલની જેમ એમણે આપણને સૌને સાચવ્યા છે. પૂજ્ય ગુરુજી એનો લાભ અમને એટલા માટે વધારે મળ્યો છે, હેડક્વાર્ટરને લીધે ગુરુજી જ્યારે સંસ્થાનું આયોજન કરવું હોય ત્યારે મહિનાઓ સુધી વડોદરા રહેલા છે, રોકાયેલા છે, અને એમને એમનો સાનિધ્યનો વારંવાર લાભ મળેલો છે. આ એક વડોદરાના કેન્દ્રની વિશેષતા છે. ઉપરાંત જ્યારે પણ માનો કે કારવણથી જાખણ કે જાખણથી કારવણ કે જાખણથી મલાવ જતા હોય ત્યારે વાયા વડોદરા થઈને જ જવું પડે, અને વડોદરા એક દિવસ રોકાય જ. વડોદરાના ભાઈઓ બહેનો પણ ખૂબ જ પ્રેમાળ છે. કેન્દ્રના જે છે એ બધા ભાઈઓ બહેનો પ્રેમાળ છે, ખૂબ સમજુ છે અને દરેક એજ્યુકેટેડ છે. અને જે મેં જોયેલું છે કે શરૂઆતમાં જ્યારે આપણે કેન્દ્ર સ્થપાયું ત્યારે બધાને ખૂબ ઉત્સુકતા હતી કે હવે આપણે શું કરશું, શું કરવાનું, શું આપણને ગુરુજી કહેશે. અને જે એક એક આદેશ ગુરુજીએ અમને આપ્યા છે એ મેં સહર્ષ સ્વીકાર્યા છે. ઘણી એવી ચેલેન્જિંગ વાત, ચેલેન્જ પણ મેં સ્વીકાર્યા છે અને સફળતાપૂર્વક પાર કરેલા છે. એમાં દાનનું કુસુમભાઈ કીધું તેમ ઘણું મોટું દાન અમે જ્યારે ગુરુજીએ આદેશ આપ્યા ત્યારે કરી શક્યા છીએ. શિબિરોનું આયોજન કર્યું છે, હરિફાઈનું આયોજન કર્યું છે, બે ગુરુ પૂર્ણિમા અહીંયા ઉજવી છે. ઉપરાંત અહીંયા મોટા મોટા બહારના સંગીતકારો કે ગાયકોને બોલાવીને એના આયોજન કર્યા છે. છેલ્લે યુનિવર્સિટી પણ વડોદરા કેન્દ્રના કોલેજ પણ શરૂ થઈ અને મોટા ભાગના દરેક ભાઈઓ બહેનો જે ઉંમર લાયક હતા દરેક એક કોલેજમાં જોડાઈ ગયા અને એમાં 3 PhD થયા અને એક માસ્ટર ડિગ્રી લીધી. મેં પણ એમાં મને પણ માસ્ટર ડિગ્રી MSc ની મળી છે અને આ નિર્મળા મૈયા પણ એમાંથી MA થયેલા છે. હા, અમારા કેન્દ્રમાંથી 3 તો સંન્યાસી બની ગયા એમ કોને, સત્યાનંદ અને અમને બેને છેલ્લે સિલેક્ટ કર્યા ગુરુજીએ, અમને ભાગ્યશાળી બનાવ્યા. એટલે આ એક બહુ મોટી પેલી છે. ઉપરાંત કર્મઠ વ્યક્તિઓ વડોદરાના કેન્દ્રમાંથી જ મળ્યા છે. ધર્મવિજયજી, બાપા શિવ, આપણે દાદા, એ બધાએ ખૂબ કામ કર્યું છે. એમણે જે આયોજન આપણા આખા સંસ્થાનું કર્યું છે અને સંસ્થાએ કેટલી આગળ વધવું
અને ગુરુજીએ જે પણ એમને સ્વયંપાક કામી સફળતાપૂર્વક પાર પાડ્યા છે એવા વડીલો પણ આ કેન્દ્રમાંથી જ મળ્યા છે. દાદા એમ કીધું એમ આવા એક મોટા એકાઉન્ટન્ટ કે જેમની ઉપર ગુરુજીએ કીધું કે ભાઈ જ્યાં સુધી અર્જુન છે ત્યાં મારું પેટનું પાણી હલવાનું નથી, મને ચિંતા નથી, આવા એક એકાઉન્ટન્ટ મળ્યા છે. ઉપરાંત અહીંયા આવીને અમારા કેન્દ્રમાં આવીને ઘણા ડોક્ટરોએ વૈદ્યોએ પણ અમને સલાહ આપેલી છે. આ કેન્દ્ર દ્વારા અમે છીએ અને આ કેન્દ્ર દ્વારા જ અમને આ સ્થિતિએ પહોંચેલા છીએ. દરેક વડોદરાના ભાઈઓ બહેનો ને જે કંઈ આધ્યાત્મિક રસ્તો મળ્યો છે એ આ કેન્દ્ર દ્વારા મળ્યો છે. અને એ રસ્તો ખબર છે આપણને કે છેક મોક્ષના દરવાજા સુધી લઈ જવાનો છે. કારણ કે ગુરુજીએ કીધેલું છે કે જે કેન્દ્રમાં નિયમિત હાજર રહેશે એને હું ક્યારેય આનું કાંડું છોડવાનો નથી. અને એક રસ્તો ધીમે ધીમે આપણે આ જન્મમાં નહીં તો ભવિષ્યમાં જ્યારે બીજા જન્મ બે જન્મોમાં પણ આપણે એ મોક્ષના દ્વારા ચોક્કસ પહોંચવાના છીએ. આ બધી ઉપલબ્ધિઓ છે આપણા કેન્દ્રની, વડોદરા કેન્દ્રની. કેન્દ્રમાં જ્યારે પણ કંઈક આયોજન આવતું ઉપરથી અમને કહેવામાં આવતું ત્યારે બધા જ વડોદરાના ભાઈઓ બહેનો પાર્ષદો ખૂબ જ ઉત્સાહિત થઈ જતા. હરીફાઈ થતી દાન લાવવાની, કોણ વધારે દાન લાવે, અને એ એટલો બધો આનંદ હતો એ વખતે. અને અત્યારે પણ ખૂબ જ બધા છે, બધા અત્યારે કોલેજમાં જોઈન્ટ થઈ ગયા. અત્યારે કેન્દ્રો જે આપણે હમણાં વસ્ત્ર દીક્ષા બધાને આપી તો એ વસ્ત્ર દીક્ષાને પણ ચેલેન્જિંગ લઈને ખૂબ જ કેન્દ્રો વડોદરામાં ખુલ્યા. વાઘોડિયા તાલુકામાં લગભગ 80 થી 90 કેન્દ્રો ખુલ્યા. એ જ પ્રમાણે સાવલી, પાદરા, કરજણ એવી લગભગ ઓછામાં ઓછા 125 કેન્દ્રોની આસપાસ વડોદરા દ્વારા ખુલાયા છે હમણાં જે છેલ્લે વસ્ત્ર દીક્ષા પછી. અને એ બધા જ કેન્દ્રો સારી રીતે ચાલે છે. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ અમારું કેન્દ્ર સતત ચાલતું રહે, ક્યારે બંધ ના થાય. ઉપરાંત આ કેન્દ્ર દ્વારા અમારી ભાવિ પેઢી પણ અમારી જેમ નિયમિત આવતી રહે અને એ કેન્દ્ર દ્વારા પોતાનું ઉર્ધ્વધિકરણ કરે એમને ચોક્કસ એ અને બાકી ઉપલબ્ધિઓ જે વડોદરાની કેન્દ્રની દ્વારાથી કુસુમભાઈ ડિટેલમાં કીધેલું છે. તો આ જે કંઈ છે કેન્દ્ર દ્વારા છીએ, કેન્દ્રથી જ અમે આગળ આવ્યા છીએ અને કેન્દ્ર દ્વારા જ અમારું છેક આગળનો રસ્તો આગળ ઉર્ધ્વગતિ થશે. ગુરુજીને પણ કેન્દ્રમાં જે નિયમિત હાજરી આપે એ ભાઈઓ બહેનો ખૂબ ગમે છે. વારંવાર ગુરુજીએ કીધું કેન્દ્રમાં આવો અને કેન્દ્રમાં નિયમિત હાજરી આપો. તો આ અમારા કેન્દ્રની વાત થઈ. વડોદરા કેન્દ્ર સિવાય આજે કશું કઈ કહેવાનું નથી, ફક્ત વડોદરાના કેન્દ્રની વાત ને કરી. તો મને તો મારી પર્સનલ વાત કરું તો હું તો જયારે 25 વર્ષ પહેલા શૂન્ય હતો એમ કે ચાલે પાપા પગલી ભરતા હતા, એમાંથી ટ્રસ્ટી બનાવ્યો, મને આચાર્ય બનાવ્યો અને છેલ્લે જો કેવો કલરફુલ બનાવી દીધો. એટલે આ બધી ઉપલબ્ધિઓ છે. 3 સંન્યાસીઓ અહીંયા વડોદરા કેન્દ્રમાંથી મળ્યા, આચાર્યો 4 મળ્યા, 3 PhD અને અનેક ઘણા ભાઈઓ બહેનો ગ્રેજ્યુએટ થયા. એટલે આ બધી અમારા કેન્દ્રની ઉપલબ્ધિ છે. તો આજના દિવસે ખૂબ જ આનંદ થયો અને આજના દિવસે મને યાદ આવે છે કે આ કેન્દ્રમાં જે ભાઈઓ જે કર્મઠ વ્યક્તિઓ અહીંયા ખૂબ જ ફાળો આપ્યો છે આપણા સંસ્થાને, ગુરુજીની સેવા ખૂબ કરી છે એવા જે અત્યારે હયાત નથી એમને પણ ચોક્કસ આજે યાદ કરવા જોઈએ. એમાં સ્વર્ગસ્થ લખધીરસિંહ જાડેજાભાઈ, પછી આપણા ઈશ્વર કાકા પ્રવીણસિંહ પરમાર, આપણા જે યુનિવર્સિટીના પ્રિન્સિપલ પરમાર સાહેબ અને છેલ્લે અરવિંદભાઈ પટેલ મારા સાથીદાર. તો આ બધાએ પણ ખૂબ જ આ કેન્દ્રમાં રહીને ગુરુજીની સેવા કરી, સંસ્થાની સેવા કરી છે. તો સૌને પણ એ અત્યારે સ્વર્ગમાં બેઠા બેઠા પણ આપણને જોતા હશે કે ચાલો અમને યાદ કર્યા. અને આજે કેન્દ્ર એમના એમને પોતાનું કેન્દ્ર એ પણ કદાચ ઉપર કેન્દ્ર ચલાવતા છે મેબી. તો આ બધી વાતો થઈ કેન્દ્રની અને ખૂબ ખૂબ સૌનો આભાર કે અમને અહીંયા બોલવાનો ચાન્સ મળ્યો. અમે અહીંયા આખો દિવસ સતત ખબર પણ નથી પડતી ક્યારે રાત પડી જાય સવારથી, એટલું બધું કામ છે હોતું હોય છે. પણ આજે જે કંઈ બોલાય અમે થોડુંક ભૂલો પણ થઈએ છીએ કદાચ બોલવામાં, કારણ કે અમારી પાસે બોલવાનો પ્રેક્ટિસ કરવાનો કે એવી કે ચાન્સ નથી. અમે ફક્ત અત્યારે કામ જ કરવા માટે અહીંયા આવ્યા છીએ અને ભવિષ્યમાં પણ તમે સૌ પધારો ત્યારે અમારે તમારી સેવા કરવાની, તમારે તમને આગતા સ્વાગતા કરવાનું, તમને કંઈ તકલીફ ના પડે હરિદ્વાર આશ્રમમાં એનું અમારે ધ્યાન રાખવાનું છે. તો આપ સૌ એ મને સાંભળ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર.
ઉપરાંત કે શું કહેવાનું, હા કે આજે કેન્દ્રના 25 વર્ષ પૂરા નિમિત્તે આચાર્ય ધર્મવિજયજી, બાપા, દાદા તથા તમામ ભાઈઓ બહેનો વડોદરા કેન્દ્રના ને હું ધન્યવાદ આપું છું કે આપણે સુંદર કેન્દ્ર ચલાવ્યું છે એ બદલ, અને સૌનો વંદન કરું છું. ઉપરાંત સૌથી વધારે મારે આજે કહેવાનું છે ગોધરા ઇન્ટરનેશનલ સંસ્કાર કેન્દ્ર ચલાવતા વિંકલસિંહ ચૌહાણનું, કારણ કે તેઓએ ખરેખર ખૂબ જ ધન્યવાદને પાત્ર છે પોતે, કારણ કે એમણે જે ચલાવ્યું છે અને બધા ભેગા કર્યા ઇન્ટરનેશનલ, ભારતના તો આપણા ખરા જ કેન્દ્રો પણ જે પરદેશના કેન્દ્રો પણ આપણી વાતો સાંભળે છે, એમની વાતો આપણે સાંભળીએ છીએ, એક સગવડતા ઊભી કરી. પોતે ખૂબ જ કોરોનાને લીધે સેવા આપતા હોય છે બહાર, છતાંય પોતે નિયમિત દરરોજ હાજર થઈ જાય છે અને ખૂબ જ પ્રેમથી આખું ટેકલ કરે છે, એમને અભિનંદન આપું છું. તેમાં તથા તેમજ જે પણ આપણા આ ઇન્ટરનેશનલ ગોધરા કેન્દ્રમાં ભાઈઓ બહેનો જે હાજર રહીને દરરોજ આવે છે, બેસે છે, સાંભળે છે, ભજનો ગાય છે, પોતાના વખતે આવે છે, ખૂબ જ આનંદ આવે છે. અમે પણ અહીંયા જ્યારે પણ સમય મળે ત્યારે સાંભળીએ છીએ, કદાચ એ સમયે અમે હાજર ના રહી શકીએ તો બીજા દિવસે પણ સાંભળીએ છીએ, એટલે સૌને સાંભળીને ખૂબ આનંદ આવે. સૌનો આભાર, ખૂબ ખૂબ જય ભગવાન. થોડું એક મિનિટ અમે કંઈક સમથિંગ એક મિનિટ કહેવા માંગે છે. પૂજ્ય ગુરુજીના ચરણોમાં દંડવત પ્રણામ. પૂજ્ય દાદા, બાપા તથા ધર્મ વિજયજી, આપ સૌને પણ પ્રણામ. વડોદરા લાઈફ મિશનના ભાઈઓ બહેનો, બાળકો તથા ગોધરાના લાઈફ મિશન કેન્દ્રના ભાઈઓ બહેનો, બાળકો સૌને કૃષ્ણ જય ભગવાન. આજના શુભ દિવસે મને પણ થોડી ઈચ્છા થઈ ગઈ કે ભાઈ 25 વર્ષમાં આપણું કેન્દ્ર પૂરા કરીને 26માં પ્રવેશે છે, તો આજના દિવસે એકાદશી ના દિવસે હું પણ બધા ભાઈઓ બહેનોને શુભેચ્છા પાઠવું. તો હું બધાને નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું, સાથે સાથે હરિદ્વાર આશ્રમમાં આવવા માટે આમંત્રણ પણ આપું છું. કારણ કે 2021માં જાન્યુઆરી 14 જાન્યુઆરીથી કુંભ સ્નાનનો પ્રારંભ થાય છે અને પહેલું શાહી સ્નાન 14 જાન્યુઆરીએ છે. આવા તો ઘણા બધા શાહી સ્નાન છે, તો ખાસ હું બધાને પ્રાર્થના કરું, વિનંતી કરું કે આપ આશ્રમની મુલાકાત લો અને કુંભ સ્નાન કરવા માટે અહીંયા હરિદ્વાર પધારો કે ગંગાજીમાં સ્નાન થાય. તો મારા આમંત્રણને માન આપીને આપ બધા પધારશો એવી આશા સાથે વિરમું છું. જય ભગવાન. હવે પડિયારભાઈ પણ સમથિંગ શુભેચ્છા આપશે. મારા તો અનએક્સપેક્ટેડ દર્દી તો કેન્દ્રમાં હું પણ જયારે રજાના સમયે હું પણ અવારનવાર મુલાકાત લેતો હતો. ગુરુવારે કે રજાના સમય હોય તો બહાર રહેતો હતો, પણ મને પણ ખૂબ જ મજા આવતી હતી અને બધા મને બધાથી હું પરિચિત છું, બધા મારાથી પણ પરિચિત છે. અને અત્યારે નિખિલાનંદજી અને મૈયાજી સાથે હું પણ અહીંયા વડોદરા આશ્રમમાં મોજુદ છું. જય ભગવાન. ઓકે તુલસીભાઈ, જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. નિખિલાનંદજી, મૈયાજી, પડિયારભાઈ, આપનું વક્તવ્ય લાઈફ મિશન વડોદરા પ્રત્યે આપનો પ્રેમ ભાવ જોઈને દિલ ગદગદિત થઈ જાય છે. આવો જ પ્રેમ ભલે હરદ્વાર બેઠા હો પણ અમને આપતા રહેજો. જય ભગવાન. હવે હું પ્રાચાર્ય શ્રી ધર્મ વિજયજી ને વિનંતી કરીશ કે તેઓ ઉદબોધન કરશે. મારો અવાજ સંભળાય છે? સદગુરુ દેવ કી જય. સર્વ ઉપસ્થિત ઓનલાઈન દેશ વિદેશ પરદેશના ભાઈ બહેનો, આચાર્યો, ટ્રસ્ટીઓ, વસ્ત્ર દીક્ષિતો, સર્વને મારા જય ભગવાન. સમય ક્યાં પસાર થઈ ગયો ખબર પડી નહીં, એવું જ હોવું જોઈએ. ધર્મ કાર્યમાં પ્રવૃત્ત રહીએ, સતત સંસારને ઓછું ભૂલીએ અને આપણી સાત્વિક વૃત્તિ વધે અને ધર્મ પુરુષાર્થ કરીએ, એ મનુષ્ય જીવનનું કર્તવ્ય છે. ગુરુજીને અમે જીને કી રાહ બતાવી, કેમ જીવવું, સંસારી તરીકે, વ્રાનપ્રસ્થિ તરીકે, સંન્યાસી તરીકે, આચાર્ય તરીકે, એ બધું
ગુરુજી આપણે શીખવું. પણ એ પહેલાં શું હતું? સી, આજે આપણે બરોડા સંસ્કાર કેન્દ્રને 25 વર્ષ થયા એની જ વાત કરીએ છીએ. એ કેન્દ્રમાં છે, નાનું એવું ટપકું છે, પણ એ વિસ્ફોટ કરે એવું છે પ્રવૃત્તિ માટે અને ધર્મના પ્રચાર પ્રસાર માટે, ભારતીય સનાતન સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે. પરંતુ આ કેન્દ્ર સ્થપાયા જાત જાતના, એ પહેલાં શું હતું? એ પહેલાં કાંઈ નહોતું, એકાંતવાસ હતા બધે. આપ જાણો છો, થોડુંક વિસ્તાર એટલે કરવાનું કે આપણે ખ્યાલ આવે. બાપુજી બ્રહ્મલીન, અમે છે ને બાપુજીને ગુરુ મુનિજી આવા શબ્દો પહેલાં વાપરતા, એટલે બ્રહ્મલીન બાપુજી બોલવા માટે મારે ફરી બોલવું પડે. બ્રહ્મલીન બાપુજી એકાંતવાસ સેવતા કાયવરણ રહેતા, અઠવાડિયામાં એકવાર શનિવારે ભજન ગાય અને પછી અંદર જાય, કોઈ મુલાકાત નહીં કાંઈ નહીં. તે વખતે મંત્ર દીક્ષા આપતા આવે બાર. સદગુરુ સ્વામી રાજર્ષિ મુનિજી મલાવ રહેતા, એકાંતમાં જ રહેતા. અત્યારે પ્રકાંડ એકાંત હજી ચાલુ નહોતું થયું જ્યારે હું પોતાને મળ્યો 74માં. બપોરે 2 વાગે જમીને પધારે, 2 થી 4 ત્યાં બેસે અને આગંતુક કોઈ હોય એની સાથે વાતચીત કરતા, થોડું લિબરલ હતા ઢેર એ રીતે. એટલે આપણા બંને ગુરુજનોને અને ત્યાર પછી યોગેન્દ્ર મૈયાજીને પણ સાધના કરવા સિવાય કોઈ પ્રવૃત્તિમાં રસ નહોતો. કારણ શું છે? બ્રહ્મવિદ્યા મળી ગઈ. દાદાજીએ કૃપા કરીને બ્રહ્મલીન બાપુજીને બ્રહ્મવિદ્યા આપી. બ્રહ્મવિદ્યા એટલે મોક્ષ વિદ્યા. બાપુજીએ એ વિદ્યા સ્વામી રાજર્ષિ મુનિને આપી. એ સમજી ગયા કે કંઈ કરવા જેવું નથી. સ્વામી રાજર્ષિ મુનિજી તો પહેલેથી જ સમજી ગયા હતા, એવું વાંચવામાં આવ્યું છે, જાણવામાં આવ્યું છે અને મેં મોઢે મોઢ સાંભળ્યું છે. એટલું જ નહીં, આપ જાણો છો કે ઓનવર્ડ 78 અમે દર અઠવાડિયે ત્યાં જતા. આમાં કંઈ મારી વાત આવે ને તો તમે એવું વ્યક્તિગત ન લેતા. જે બન્યું છે કેવું હોય તો જે હોય બોલવું પડે છે. અજીતસિંહ ઝાલા અને અમે દર સોમવારે જતા, એટલા માટે કે ગુરુજીની કંઈ જરૂરિયાત હોય. એમને જો કે કંઈ જરૂરિયાત નહીં. એમનું એક પાણીથી આખું ફાટી ગયેલું ચપ્પલ મારી પાસે એમને રાખ્યું છે કે આવી રીતે થાય ત્યારે અમે વિનંતી કરી કે ગુરુજી હેલ્થ માટે સારું નહીં કે આપણી આપની અડધી પાણી જમીનને અડે ત્યારે સ્લીપર બદલાવે. આવી વ્યવસ્થામાં એકાંતમાં 2 જોડી કપડાં રાખતા, જાતે કપડાં સીવી લેતા. ત્યારે એમ કે ગુરુજી ઇટ ઇઝ ઇનહેલ્ધી ટુ વેર સચ કાઇન્ડ ઓફ વેરી ઓલ્ડ ક્લોથ્સ, બહુ જૂના કપડાં પહેરવાથી બેક્ટેરિયા લાગી જાય. એમ કરીને 2 જોડી કપડાં અમે લાવતા જતા અને આવું બધું કામ કરતા. અને પછી જે કંઈ બેસાડે એ વાતો તો આ જ હોય. ધર્મ પુરુષાર્થની વાતો અમારી પાસે કરે, મોક્ષની વાત અમારી જોડે ન કરે. જેવો માણસ એવો તાકો, કાપડિયા વેપારી કેવું કરે? માણસનું મોઢું જોઈને ખબર પડે કે આને કયો તાકો બોલતો હોય, શાના લાયક છે. એટલે આપણી લાયકાત જોઈને. પણ મેં પહેલાં બોલ્યો ને, ગુરુજીને અમને જીને કી રાહ બતાવી, પોતે એકાંતવાસમાં રહ્યા. બાપુજી ઇન ધ મીન ટાઈમ, બ્રહ્મલીન બાપુજી અમેરિકા ગયા. કેમ? બધું અમુક વસ્તુ બધી ગુરુ પરંપરામાં ન લખી હોય, એ 12 પ્રવચનમાં ન આવ્યું. પણ કોઈને સત્ય પકડવું હોય તો એ ખાનગીમાં હોય. યુસી બાપુજી જાણતા હતા ખેચરી મુદ્રા વિશે, વાંચ્યું હતું. એમણે સ્વામી રાજર્ષિ મુનિને પણ ખેચરી મુદ્રાની વાત કરી. ખેચરી મુદ્રાથી જ દિવ્ય શરીર પ્રાપ્ત થાય. આ બધી વાતો 2 સંતો જોડે થયેલી. ઇન બિટવીન સ્વામી રાજર્ષિ મુનિ કેન એચીવ ધીસ ગોલ ઇન 73 વિધિન 2 અવર્સ 2 યર્સ. બાપુજીને એમ થયું કે હું પ્રવૃત્તિમાં રહ્યો આ મંદિર બાંધકામનો, એટલે મારી પાસે સમય ઓછો રહ્યો. પણ જે રાજર્ષિએ હાંસલ કર્યું છે એ મારે હાંસલ કરવું જોઈએ. એટલે એકાંતમાં સાધના કરવાની એમને ખૂબ ઈચ્છા. એટલે પછી બાપુજીએ વિચાર્યું કે અહીં લોકો હેરાન કરે છે, હું અમેરિકા જઈને એકાંતવાસ સેવીને સાધના કરું. આવો ઊંચો ભાવ હતો. અને અમેરિકા પધાર્યા અને ગુરુજી એકાંતમાં પધાર્યા પાછા. એ ત્યાર પછી ગુરુજીનો એકાંત એ પ્રકાંડ એકાંત હતો, કોઈ નહીં મળવાનું. ચંદુભાઈ ત્યારના આત્માનંદજી એ સેવામાં રહેતા અને અમે દર સોમવારે જતા. આજે મેં આપને કહ્યું આ આપણા પરંપરાની ગુરુજનોની અને આપણા કેન્દ્રનું ત્યારે નામે ન લેવાય, આપણું નામ ન લેવાય. કારણ કે આપણે જ હતા
સેવામાં કે જોડાયા નહોતા, ટાઈમ પાસ કરવા જતા અઠવાડિયે એકવાર, અને ગુરુજીના બધા સિદ્ધાંતો ગમતા સ્વભાવ પ્રમાણે, કે ભાઈ બહાર કંઈ બહુ જવું નહીં, બોલવું નહીં, આપણું બોલવું, ઘર ધર્મ છોકરાઓ વગેરે. એટલે ગુરુજીએ પ્રકરણ સાધના કરી, પરિણામ સ્વરૂપે ભગવાનને દર્શન આપ્યા. અને એ પહેલાં ગુરુજી બોલતા, યુ સી, એક તપસ્વીની સાધના પરાકાષ્ઠે પહોંચે ને ત્યારે એનો આત્મા પણ એમ બોલે કે તું ઘણું કરે, તે ઘણું કર્યું છે, તે સારું કર્યું છે, એનો આત્મા એને બોલે, ત્યારે સંત જવાબ આપે કે તો પણ મને દર્શન ભગવાનને કેમ નથી થતા. એવી અવસ્થામાં ગુરુજી સ્વામી રાજર્ષિ મુનિજી અનેક વાર બોલ્યા છે કે મારી ગાડી બમ્પ ઉપર અટકી છે. એટલે કે એમ કહેવા માગતા હતા, મેં જે ભગવાનના દર્શન માટે જે કંઈ કરવું પડે બધું કરી નાખ્યું છે, હવે ગમે ત્યારે મને ભગવાન દર્શન આપશે. આ એમની ભાવના, મનોસ્થિતિ પ્રથમ ભગવાને દર્શન આપ્યા પહેલાંની હતી, એના અમે સાક્ષી છીએ. જાહેરમાં બોલતો અમને તો કે, પણ જાહેરમાં પણ કે. એનીવે, વાત તો આપણે સંસ્કાર કેન્દ્રની જ કરવાની, પણ સંસ્કાર કેન્દ્ર સુધી પહોંચે એ પહેલાં આ બધું આપ જાણતા હોવા છતાં આજના દિવસે મને થોડોક વધારે ટાઈમ આપ્યો છે, એટલી થોડી વાત કરું છું. વિશેષ તો તમે બધા હવે ઘણું જાણો છો એટલે આની જરૂર નથી, રિપીટેશન જરૂરી છે, ભૂલી જવાય. અને પરિણામ સ્વરૂપે 93માં ભગવાનને દર્શન આપ્યા પોતાના જન્મ દિવસે, આપણે આ જાણીએ. હવે જો કેટલા માણસો ચાલાક હોય, વકીલો બહુ ચાલાક હોય ને, વાત કરવામાં બિહેવ કરવામાં ખોટો ન હોય, પણ ચાલાક એ હોય કે આપણે એને પકડી ન શકીએ, વી કેનોટ સે ઇઝ રોંગ, એટ ધ સેમ ટાઈમ એને પહોંચી ન શકીએ. દાદાજીએ દર્શન તો આપ્યા, ગુરુજીને બધું આપી દીધું કે આ દીક્ષા સાંભળવી, દીક્ષા આપી, એ સાંભળવી દીક્ષા આપ્યા પછી એ આત્માને ક્યારે પૂર્ણ થવા માટે, મોક્ષ માટે બીજી સાધના લેવાની જરૂર પડે નહીં, એટલે બધું આપી દીધું કહેવાય. તેના માટે પૂર્ણયોગી થવા માટે, મોક્ષ માટે, બરોબર. કેટલા બધા ખુશ થઈ ગયા છે સ્વામી રાજસ્વામીને. પણ બીજે ક્ષણે દાદાજી ગંભીરતાપૂર્વક બોલ્યા કે આ હવે કળિયુગમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો ખૂબ પ્રભાવ વધી રહ્યો છે, માટે રાજર્ષિ તમે બહાર નીકળો, લો એક મિનિટ ન લાગી. કેટલા ચાલાક આપણા, એ તો તત્વ છે, બ્રહ્મ છે. આપણા ગુરુજીને તરત એમણે એન્કાઉન્ટર કરી લીધા, એન્સર્કલ કરી લીધા કે રાજર્ષિ તમે બહાર નીકળો, લોકોમાં જાઓ, પ્રબોધન અભિયાન ચલાવો, ભારતીય સંસ્કૃતિ માટે, સંસ્કૃતિના ઉદ્ધાર માટે પ્રયત્ન કરો. ધીસ ઇઝ વોટ યુ હેવ ટુ ડુ, લોક સંગ્રહ અર્થે, આપણા બધા માટે. દાદાજીએ અત્યારે જીની કી રાહ જેનોને અમે બતાવી હે ઉસકો દાદાજીને બોલા કે યુ ગો ટુ પીપલ, આપણા વચ્ચે આવ્યા. પછી તો બીજે જ દિવસથી એકાંતની મહત્તા ઘટી ગઈ છે એમને. અમે ઇટ વોઝ ફ્રાઇડે આઈ થિંક ગુરુજી ગોટ ધ દર્શન ફર્સ્ટ ટાઈમ. હું સોમવાર ગયા ત્યારે મને બધી વાત કરી કે તમારે ભાઈ એની ગાડી છે ને એના પર કેરિયર બિસ્તરા પોટલા મૂકવા. ગુરુજી એની કેરિયર મેં કીધું નથી હોતું, પણ આપણે ટેલરમેડ બનાવી લઈશું, પણ વોટ ઇઝ ધ રીઝન. મને 1.5 કલાક વાત કરી ગુરુજીએ દર્શન આપ્યા, કેટલું બધું આમ ચલાવ્યું છે, કારણ કે ઇંતેજારી મારી વધી ન જાય, હું ન પહોંચાડી શકું, એટલે ધીરે ધીરે મેં કહ્યું. પછી કે આપણે બહાર નીકળવું છે, મેં કીધું ભલી વાત છે ગુરુજી, આપકો એમ જ કરવાનું હોય ને, એટલે એમ કે તમારો સમય આપો, પણ મેં ગુરુજી આપકો એમ જ કરવાનું હોય ને મળ્યા. ત્યારે તો ચાર પાંચ જણા હતા, એમાં નાનુભાઈ અમીન, એટી ઝાલા, આપણા આણંદવાળા સુથાર રતિભાઈ ખાસ, રમણભાઈ ખરા, અમે તો બહુ જુનિયર એટલે બેસતા હોય દરેક વખતે બેઠકમાં, પણ સાંભળવાનું, શીખવાનું, જાણવાનું, પકડી રાખવાનું, આવું બધું અમારી હાજરીમાં આ બધું થયું. એન્ડ ધેન ગુરુજી આસ્ક ક્વેશ્ચન ટુ ઓલ ઓફ અસ કે કેવી રીતે કરવું છે, મારે લોકોમાં જવું છે, લોકોને જ્ઞાન આપવાનું છે. જ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાનની, બ્રહ્મવિદ્યાની, લોકોને ધર્મ પુરુષાર્થ શીખવવાનું. ધર્મ પુરુષાર્થ શીખશે ને એટલે ભારતીય સનાતન સંસ્કૃતિનું આચરણ શીખશે, પોતે અને બીજાને આચરણ કરાવશે. લાઈફ મિશનનો મુખ્ય હેતુ ભારતીય સનાતન સંસ્કૃતિનો પુનરુત્થાનનું છે, અને એના માટે તો ગુરુજીને દાદાજીએ કન્ડિશનલી
બહાર મોકલ્યા. પછી નાનુભાઈ અતિ બુદ્ધિશાળીમાં વૈજ્ઞાનિક હતા અને શ્રદ્ધાળુ પણ હતા. ગુરુજીએ પ્રશ્ન કર્યો કે કેવી રીતે કરવું જોઈએ, શુડ આઈ ગો આઉટ ટુ પીપલ ઓર શુડ પીપલ કમ ટુ મી એવરી ડે? એ પ્રશ્ન અમને કર્યો. હવે અમે બધા તો ટુ જુનિયર, બટ નાનુભાઈ સમજી ગયા કે આનો જવાબ મારે આપવો જોઈએ. તરત એમણે જવાબ આપ્યો કે ગુરુજી, આપની સાધના બગડવાનો આપણે જો સંદેહ ન હોય તો આપે ગુરુ લોકો વચ્ચે જવું જોઈએ. એ એસેપ્ટેડ ઇમિજિયેટલી. ચાલો, એ નક્કી થઈ ગયું. એ મીટિંગ પૂરી થઈ ગઈ કે હવે ગુરુજી બહાર નીકળશે. ધીસ હેપન્ડ ઇન 93 એપ્રિલ, મે માર્ચ એપ્રિલ, સમથિંગ લાઈક દેટ. પછી તો એક વર્ષ ચાલ્યું આખી સિસ્ટમ સેટ કરવામાં. એક વર્ષ ચાલ્યું. તમે પંચ પ્યારે નામ સાંભળ્યું છે, પંચ પ્યારે ઓલ્ટરનેટ સન્ડે, કોઈ વાર નેક્સ્ટ સન્ડે ભેગા થાય, કેમ કરવું, નાની નાની દરેક બાબતો કેન્દ્રના. હા, ત્યારે ગુરુજીએ કીધું સંસ્કાર કેન્દ્ર આપણે ખોલશું. એટલે હવે સંસ્કાર કેન્દ્ર પિક્ચરમાં આવ્યું, એ પહેલાં બેકગ્રાઉન્ડમાં આ હતું. પુષ્કળ પુષ્કળ જ્ઞાન અને બીજા માટે પુષ્કળ અંધકાર, એ બધું હતું. ગુરુજીએ બહાર નીકળ્યા, રૂબરૂ આપણી વચ્ચે રહ્યા, 12 વર્ષ ફર્યા. સંસ્કાર કેન્દ્રમાં જાય, 5 માણસ હોય, 50 હોય, 500 હોય, પૂરું 1.5 કલાક બોલે, 8 ગોળીઓ ખવડાવે, ઉપરથી પાણીનો ઘૂંટડો આપે, ગળે નીચે ઉતરી જાય. આપ સમજ્યા ને? આપે બધું સાંભળ્યું છે, તમે જ બધું આપણે કર્યું છે. તો આ બધું ગુરુજીએ 12 વર્ષ સુધી કર્યું. અને ગુરુજીની એક ખૂબી હતી, બહાર નીકળે એટલે સાધના બંધ. મૈયાજી યોગીની મૈયા એમ ટોકી, એ બાર કે અંદર 3:30 ઉઠી જાય, એની સાધના પાકી, રાત દિવસ સાધના, એટલે રાતે સાધના કરેલી. આવી રીતે ગુરુજીએ 12 વર્ષ કર્યા. પણ દરમિયાનમાં શું કર્યું? દાદાજીના કેટલા હુકમો, પ્રબોધન અભિયાન, મારા મિત્રો મહિને 2 મહિને એકવાર વાંચી જજો. દાદાજીએ કહ્યું કે સનાતન સંસ્કૃતિના પુનરુત્થાનનું હેડક્વાર્ટર અહીં બનાવો. લો, એ નાનું કામ. ગુરુજી કે પણ મારા કોઈ જૂના મિત્રો નથી, મને કંઈ ઓળખ નથી, તાકે તારો હાથ પગ હલાય એટલે બધું થશે. પછી ત્યારે ગુરુજી પંચપ્યારાને કીધું 100 એકર જમીન મળે ત્યારે મારે ખોલવું. હવે એ મળી ગઈ 100 એકર જમીન. લાઈફ મિશનને ઝાકણ ગામના ભાઈઓએ પ્રદાન કરી, બહુ ઉદારતાપૂર્વક આપ્યું છે. આપણે એની કદર કરી છે કે નહીં હજી ખબર પડતી નથી આપણને. અને ત્યાં સ્થાપના થઈ ગઈ, દિવ્યાયતન ઊભું કર્યું. આપણે કરોડો રૂપિયા ખર્ચ્યા, ક્યાંથી આવ્યા? આપણે કહેતા બહેનો નીકળતા, અરે બધા ગુરુજી એ આપણે દાન આપતા શીખ્યું નહીં, મેળવતા પણ શીખ્યું. અમારા અશોકભાઈ ધનવત એવું એટલે દીકરા આ વારંવાર કહે, આ દરબારોને દાન આપવું એવું શીખવાડનાર ગુરુજી. એ પહેલાં આપવાની વૃત્તિ એમ ન હોય એવો પૈસા ને, પણ એ સમજણ જ નહીં કે પૈસા આપો દાન કરો, કંઈ નહીં. આપણે જીવનની એ રાહ નહોતા જાણતા, શીખવાડી દીધી ગુરુજી કે આપો, ધર્મ કમાવો, પુણ્ય કમાવો. પુણ્ય હોય તો ઉપર જવાય, પાપ હોય તો નીચે જવાય. પાપ ને પુણ્ય સરખું હોય તો પાછા પૃથ્વી લોકમાં આવી જાય, કિને પુણ્ય ઉપરથી આવે. તો આ બધી વાતો કરતા કરતા ઘણો ટાઈમ નીકળી ગયો. આપણે બધા, હવે હું કેન્દ્રની વાત કરું, આ કે બે આગળના વક્તાઓએ કહ્યું એ પ્રમાણે કેન્દ્ર ખુલી ગયું, ધીમે ધીમે જોડાતા ગયા. અને આ કેન્દ્રમાંથી ઘણા ટ્રસ્ટીઓ, આચાર્યો અને સંન્યાસીઓ અહીંથી મળ્યા. કારણ કે ગુરુજીના નિકટના પરિચયમાં વધારે લોકોને આવવા મળ્યું. જેમ આપણે કોઈ સંતને સમજીએ ને ત્યારે આપણે ખ્યાલ આવે, સાચું હોય ત્યારે જ ખ્યાલ આવે, ખોટું પણ ત્યારે જ આવે. વેન વી કમ વેરી ક્લોઝ ટુ એની પર્સન, આ તો સંત હતા, એને પોતાના કોઈ કામ માટે એમનો અવતાર નથી, નહોતો, એ પોતે બોલ્યા છે. પણ તમે બધા એટલા હોશિયાર છો કે કંઈ યાદ રાખતા નથી. મને કેટલી વાર વારંવાર બરોડામાં બોલાવે, અમારા રાજુબા, રંજનબા, કુસુમબા, ત્યારના સવિતાબેન, કંઈક બોલો, કંઈક બોલો, હું કંઈક વાંચો ને મારા બાપ, મારી પાસે બોલાવ બોલાવ કરો. એની વે તો
પણ ત્યારે પછી જ્યારે કેન્દ્ર ખોલ્યા પછી સંસ્કાર કેન્દ્ર ખોલ્યા પછી એમને બહાર જઈને પ્રચાર પ્રસારનું કરવાનું આવ્યું ત્યારે બધા ભાઈ બહેનો મને પૂછતા કે સાહેબ શું કહેવું એ તો કહો, તમે તો બહાર જઈ પણ કે લોકોને શું કહેવું. મને બહુ થતું કે આ વાત સાચી છે, અમને કંઈક શીખવું જોઈએ. લો પછી યુનિવર્સિટી ચાલુ થઈ, બહેનો ભણ્યા, કર્મજ્ઞાન ભક્તિયોગ ભણ્યા, અષ્ટાયંગો ભર્યા, એટલે ડૉક્ટર કુસુમભાઈ સોઢા ડૉક્ટર થઈ ગયા. કેટલી બધી ઉપલબ્ધિ, હાંસી આ કોણે આપ્યું? આપણો પુરુષાર્થ ઓફકોર્સ ખરો, પણ આ બધી વસ્તુ આપણને ગુરુજીએ સુલભ રીતે સરળતાથી ટાઈમસર અપાવી દીધી, કારણ કે આ શિવ સંકલ્પ છે. દાદાજીને આ કરવું હતું, ગુરુજી મુખ્ય માણસ અને આપણે બધા પ્રથમ હરોળના કીડી કંડારે એવા કર્મઠ સેવકો. પ્રબોધન અભિયાન વાંચજો. ગુરુજીને દાદાજી ચોક કેડી કંડારે એવા માણસો ગોતો, હા અંધકારમાં જવાનું હોય, બેટરી ન હોય, ચંદ્રનો પ્રકાશ ન હોય, પગ મૂકી નીચે તમરું છે કે બીજું કંઈક ખબર ન પડે, પણ પગ મૂકી દેવાનું, કેડી કંડારવી પડે ત્યારે જીવન ધન્ય થાય. આપણા માટે જ, કુટુંબ માટે જ, છોકરાઓ માટે જ જીવીએ એ જીવનના દિવસોમાં ખરેખર ગણાવવું ન જોઈએ. જ્યાં લોકો માટે, ગુરુના કાર્ય માટે, ગુરુની સેવા માટે, પરંપરા માટે જેટલું આપણું જીવન, એ જ આપણું જીવન સાચું. હું તો એમ કહું કે મારું આ 47મું વર્ષ જ ચાલે, ઉંમરની દ્રષ્ટિએ 80 પહોંચવા આવી ગયું, પણ સાચા આ વર્ષો આ કે જે ગુરુજીના સાનિધ્યમાં ગયા, કોઈ દિવસ ભૂસે નહીં થવાનું, કોઈ દિવસ નહીં. બાકી આટલું મોટું ચલાવે તો એવું નહીં બનતું હોય કે એવું કંઈ કેવું ઉપદ્રવ જેવું, પણ એને તો લાગે વળગે નહીં ને. સંમત ગીતામાં છે ને, નિંદા અને વખાણ બધું તુલ્ય, જો કે વખાણ તો નિંદા તો ન હોય, પણ સુખ દુઃખ એ બધું ગળીને નિરાંતે બેઠા હોય. આ બધી બાબતો આપણે સમજવા જેવી છે, પરંતુ એના કેન્દ્રમાં સંસ્કાર કેન્દ્ર જ છે. એટલા બરોડા કેન્દ્રની વાત નહીં, દરેક કેન્દ્રની વાત આપલો, ત્યાંથી આ જ શીખવા મળે જે બરોડામાંથી. બરોડામાં એટલા વધારે મળે કે ત્યાં ગુરુજીની વધારે અવર જવર હતી ને, આપણે એટલા ભાગશાળી બંને વખતે જતા આવતા ગુરુજીને. અમે અથવા અજીતસિંહભાઈ તો પછી ઓછા, પણ મારે ગુરુજીને મે બી કાયવરણો રેટ મળાવ, બરોડા લાવો, ત્યારે તો આ સંસ્કાર આપણી જગ્યા નહોતી. 1994 ગુરુજીએ કહ્યું, 1994 યસ, કે અહીં જગ્યા ગોતો, એક પૈસો ખિસ્સામાં નહીં. આપણે પણ ગુરુજી કંઈક કરો, જગ્યા ગોતો. મેં લખધીરભાઈને કીધું, હવે એને યાદ કરીને હું મારી લિંક ન ગુરુજી બહુ યા વાત નહીં કરું. લખધીરભાઈ ગુરુજી જગ્યા ગોતવાનું કીધું, એને લક્ષ્મણસિંહને કીધું. આ બધા કર્મઠ માણસો છે. લક્ષ્મણસિંહ કે આપણે સભા કરો, એ હોલ ભાડે રાખ્યું મ્યુનિસિપાલિટીનું અકોટા પાસે હોલ ભાડે, કે લક્ષ્મણસિંહ નટુભાઈને લઈને આવ્યો, સામ કામ સાથે કરતા. મેં બધી વાત કરી, ગુરુજીની આવી ઈચ્છા છે, થોડો એરિયા જોઈએ જ્યાં બેસી શકાય, કામ કરી શકાય. નટુભાઈ કે હાલો, ત્યાંના નટુભાઈ અત્યારનો નિખિલાનંદ, આમ જાણે પૂરું કંઈક કંઈક એકાદ મીટર કાપડ ભેટ આપી દેવાનું. હાલો હાલો, ત્યાંથી સીધા અમે મીટિંગ વહેલી પૂરી કરી. મેં કીધું પ્રયોજન પૂરું થાય છે તો અહીં શા માટે બેસવું. ઉઠ્યા સીધા અમે આરબીસી કોમ્પ્લેક્સ ગયા. ઇટ વોઝ ઓનલી ખોખા. આ ભાગ જે આપણે બેસી છીએ તૈયાર હતો, ઉપર બધું ખોખા જ. મને કહે છે જો આજે જેટલું તમારું વાપરો એટલું વાપરો. મેં કીધું ભાઈ હા બરાબર છે. પછી આપણે કેન્દ્ર ચાલુ કરી દીધું. તારીખો બોલી સાચી છે, 95 પછી નવેમ્બર, એટલે 96માં પાછું આરબીજીનું આપણે ઉદઘાટન કર્યું, ત્યાં ટેમ્પરરી હેડક્વાર્ટર રિજનલ ઓફિસ જે ગણો તે. અને નટુભાઈને છે 98માં એમને પૈસા આપ્યા. આપ વિચાર કરો, 3 વર્ષ સુધી તો એ પ્રોપર્ટીનો આપવા માટે એક રૂપિયો આપણી પાસે નહોતો. કોઈ દી એને અપેક્ષા નથી રાખી, પણ એટલું કરું કે આપણે જહાજ ચલાવી કે દરેક જિલ્લાને 54 લાખ રૂપિયા ભેગા કરવા, એમાં પહેલા રૂપિયા જે મને કે રંજીતભાઈ આવો અર્જુનસિંહ ત્યારે આવી ગયા હતા, કે એક વાત સાંભળી લો, પહેલા 8 લાખ રૂપિયા જે એમના પણ એ પહેલો ચેક તમારે નટુભાઈ લખીને આપી દો.
વી ડીડ ઇટ ધેટ વે ટ્રુથફુલી આપણે કહ્યું. એટલે આ બધું સર્જન લો આ શિવ સંકલ્પ વિના થાય. કોઈ માણસ કલ્પના એકલો કરે કે મારે આમ કરવું છે, નથી થતું. ભગવાનની ભગવાન લકુલિશની આ ઈચ્છા છે, નવી પરંપરા ચાલુ કરી. કળિયુગ અને દ્વાપરના સંધિકાળમાં તો પોતે અવતરણ કરેલું કૈવરણમાં, પછી 3,500 વર્ષ આર્યાવર્તમાં આ જ્ઞાન એમણે આગળ એના 17-18 શિષ્યોની પેઢીઓએ ચલાવ્યું. પછી આજથી લગભગ 107 વર્ષ પહેલાં પરંપરા લુપ્ત થઈ, એટલે ફરી ચાલુ કરી નવી. એમાં પ્રથમ રોલને આપણે બધા આવ્યા. આપણે એ 3,500 વર્ષના ગાળામાં વારંવાર અવતાર ધારણ કરીને આવા સેવા કાર્ય કરીને વોટ ઇઝ કોલ પ્રેક્ટિસ કરીએ છીએ, થોડા ઘણા તૈયાર થયું છે. એટલે દાદાજી આ બધા જીવાત્માઓને બ્રહ્મલીન બાપુજી પાસે અને રાજાજી પાસે મોકલી દીધા. એમાંના આપણે છીએ, આપણા વખાણ નથી. હું તો એક વ્યવહારિક જગતનું આપણને ઉદાહરણ આપું છું કે આપણે આમ કંઈ હાવ નાખી દીધા જેવા નથી, અને બહુ સારાય નથી, કારણ કે કળિયુગમાં જન્મેથી બહુ અઘરું પડે. બટ એનીવે આ આપણી હાલની પોઝિશન છે. કેટલો સમય આગળ ચલાવવાનું એ વિંકલ છે કે એમ કરશું, પણ અમને થોડું ઘણું બોલી લો, કારણ કે જરૂરી તો બોલવું જ પડે. અમે 4 દિવસ પહેલાં ગુરુજી પાસે ગયા હતા. આઈ હેવ ઇન્ફોર્મ્ડ ગુરુજી રિગાર્ડિંગ ધીસ ઇન્ફોર્મેશન. આપણે સિલ્વર જયંતિ પ્રસંગે કેન્દ્રની અમે ઓનલાઈન મળવાના છીએ. એ મને મેં ગુરુજીને વાત કરી, ગુરુજી ખૂબ ખુશ થઈ ગયા. મને પણ તમે એવું પણ કરજો, કહેજો આચાર્યશ્રીઓ બધા સાંભળજો, ટ્રસ્ટીશ્રીઓ ને અને શ્રેયાર્થી બધા સાંભળો શું ગુરુજીએ કહ્યું. મને કે 96 પહેલાંના જેટલા કેન્દ્રો ચાલુ થયા બધાને કહો જયંતિ ઉજવે, પ્રજા જયંતિ પોતાના કેન્દ્રની, સમજી ગયા ને. એટલે અહીંથી આપને કહું છું કે જેને જેને આ પ્રમાણેના 25 વર્ષ પૂરા થઈ ગયા હોય બિફોર 96, આમ તો 94 થી 95 ચાલુ થઈ ગયું હતું ગુરુજીનું બહાર નીકળવાનું ને આ બધું. એટલે એ આંકડો તમને ખબર નહીં હોય, તમારી પાસે ડેટ તો હું કઢાવી દઈશ વાઘેલા પાસેથી. પણ આ ઉજવણી કરીએ ને તો આપણે કેટલા બધા મળ્યા, દેશ વિદેશના ભાઈઓ આ સાંભળે, આખા હિન્દુસ્તાનમાં જેને જેને લિંક મળે એ બધા સાંભળતા હશે. અને આવી બધી જૂની પુરાણી વાતો અને છેવટે હજી લેટેસ્ટમાં તો આવવાનું છે, અલ્ટ્રા મોડર્નમાં આવું. બધા અમારા વડોદરાના બહેનોને જ્યાં સુધી અપર હેવનની વાત નહીં કરું ને, ગુરુજીના લોકાંતર પ્રવાસની સાસવારે જાય ત્યાં સુધી સંતોષ ન થાય. આઈ વિલ કમ ટુ ધેટ પોઈન્ટ આફ્ટર સમ ટાઈમ. ગુરુજી એમ કહ્યું કે તમે બધાને કહો કે દરેકના જેને જેને 6-25 વર્ષ પૂરા થયા એની ઉજવણી કરે, એ બહાને ઓનલાઈન પ્રચાર થશે. કોવિડ કાળમાં આપણે પ્રત્યક્ષ વર્ચ્યુઅલી નથી જઈ શકતા, તો આપણે આધુનિક ટેકનોલોજીનો લાભ લઈએ. એટલે મેં ગુરુજી એ આજ્ઞા સ્વીકારી છે. હું આપને વિનંતી કરું છું કે આપણા કેન્દ્રોની આ રીતે જેને જેને 25 વર્ષ થયા એ ઉજવણી કરવાનું રાખજો. તમે બોલાવશો તો વારાફરતી બધા સંતો આચાર્યો બોલવા આવશે, એમાં કંઈ છે નહીં. વોટ હેપન્ડ વોઝ, મને એક વિચાર આવ્યો, આ ચૌહાણ ભાઈ શું નામ ગોધરાવાળા ઇન્ટરનેશનલ કેન્દ્ર ચલાવે છે. મેં કહ્યું કે આટલો ખર્ચો થાય, એટલે મેં વિવેક કર્યો કે ભાઈ આ વખતે જે ખર્ચ થાય ને એ અમે ભોગવશું બરોડા કેન્દ્ર. મને કે ના સાહેબ એવું કંઈ છે જ નહીં. રિંકલ છે કે તમે કીધું ભાઈ ખર્ચાનું શું, ત્યારે મને જાણવા મળ્યું. યુસી બાપુજીના એક ખાસ શિષ્ય શશિકાંત ગોધરા એક, અને આપણા રતિભાઈની શશિકાંતની ગોર્ધન પરિક બોમ્બેની એક ખાસ પાંચ પ્રાંત ત્યારે જવા જતા, એનો દીકરો સંજય ત્યાં રહે છે કેનેડા, એને આ ખબર પડી. તો એ આપણા વતી લિંકને $1 આપી દે. મેં કીધું કાલે પંકજભાઈને અને રિંકલને, મેં કીધું હવે આ ઘણા બધા ઉજવ છે તા કે કોઈ પ્રોબ્લેમ નથી, ઉજવવા દો, જેને ઉજવવું હશે એને અમે લિંક આપી દઈશું. તો હું ઘણા ઘણા ધન્યવાદ આપું છું સંજયભાઈને, કેનેડા બેઠા છે ને સાંભળતા હશે, મને આનંદ થશે. એમના પિતાજીએ ખૂબ બાપુજીની સેવા કરી છે, એટલે વૈષ્ણવ હતા. અને ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ કે તમે અમને આ બધાને ભેગા થવા માટે એક સગવડ કરી આપો, તો આપ બધા એનો લાભ લીધો. વિશેષ તો શું કહેવાનું, ગુરુજીએ 87માં નિર્વાણ દિન આપણે ત્યાં ઉજવ્યો ને ઝાકણમાં, તારે આખું પ્રવચન કર્યું
એમ કર્યું કે મારા માટે કરવાનું મારે કંઈ બાકી નથી, તમારે એટલે આપણા માટે કરવાનું જે એમણે કરી બતાવ્યું છે, સિસ્ટમ આપી છે, સંસ્કાર કેન્દ્રોમાં જઈને શું કરવું, પછી વસ્ત્ર દીક્ષા આપી દીધી, આચાર્ય બનાવ્યા, સ્ત્રી હતી, બધા જ બનાવી દીધા. વાર લાગી કારણ કે અમે માનતા નહોતા. 6 મહિને મેં જ મોડું કર્યું, એક બનેલો બનાવ છે, 6 મહિને મેં જ મળી ગયું. ગુરુજી અમે પતિ પત્ની અહીં જ જઈએ છીએ, ક્યારેક જ ઘરે જઈએ છીએ, ફૂલ ટાઈમ કામ કરીએ, તો પછી કપડાં પહેરવાથી શું ફાયદો? એટલે આમ સારા શબ્દોમાં બોલ્યો, પણ ગુરુજી કે ના, એ તમારે કપડાં પહેરવા પડે, ડ્રેસ કોડમાં આવવું પડે. આપણા સનાતન ધર્મની એ વિશિષ્ટતા છે, ડ્રેસ કોડને બધા માન આપશે. તે મૂંગા રહીને પછી આવી ગયા. એવું બનેલું કે અમે અહીંયા હમણાં ડૉક્ટર કુસુમભાઈ કહ્યું ને, મૈયાજીને લઈને હું ફરતો, 3 વાર હું ગયો ને મોરિશિયસ, ડૉક્ટર રાજેન્દ્રસિંહ યાદ આવી જશે બરોડાનું, એણે બધી મહેનત કરીને સગવડ કરીને રહેવાની ને બધી ડ્રાઈવર આપે, ગાડી આપે, એમાં 48 કેન્દ્રો આપણે ત્યાં કર્યા. મૈયાજીને બહાર નીકળવું ગમતું નહોતું, કેમ? એની સાધના બગડી. છેલ્લે અમે મને લાગે સિંગાપુર ગયા પછી આવ્યા, કે સિંગાપુર, હા સિંગાપુરથી આવ્યા ને, તો અમારે શું ફ્લાઇટથી સીધા ગુરુજી પાસે જ્યાં હોય ત્યાં જવાનું, નિવેદન કરવાનું, પછી છૂટા. તે વખતે મૈયાજી ઢગલો થઈને રડવા માંડ્યા ગુરુજી પાસે, હું હતો, બીજું કોઈ હતું ને મને ખબર નથી, કે ગુરુજી હવે મારી સાધના બરાબર થતી, હવે મારે બહારની જવું નથી. એકવાર તો અમે મોરિશિયસ ગયા ને, તો મૈયાજી પણ કે તમે પેલું ઓસ્ટ્રેલિયાનું ગોઠવો છો ને, અહીંથી ચાલો ઓસ્ટ્રેલિયા જઈએ, કે મારો ટાઈમ નહીં, મૈયાજી એમ ના જવાય, એ તો પાસપોર્ટ બનાવવો પડે, બધી બહુ વિધિ હોય છે. એટલે મૈયાજી એટલા ઇનોસન્ટ હતા. પછી મૈયાજી ગયા પછી ગુરુજી મને કે રંજીતભાઈ હવે આને લઈ જતા નહીં, અને ગુલમ જેવું લાગે છે. મેં કીધું હા ગુરુજી, મને કે હવે તમે કપડાં પહેરી, પછી બોલું ના પાડેલી 6 મહિના પછી, મેં કીધું હવે ગુરુજીની ઈચ્છા છે, તો અમને આચાર્ય બનાવ્યા 4 જણને. એટલે જીને કે રાહ બતાવી, દરેક વખતે આવે છે. આપણે બધાને જીવવાની સગવડ ગુરુજીએ કરી આપી છે, કારણ કે પરંપરા ચલાવવાની છે. એક જ વ્યક્તિ સમજે એ તો સમજીને આવ્યા છે. તમને ખ્યાલ છે ને પેલો શ્લોક, પછી યાદ નહીં રહેતા, અમને યાદ દિલા રહેવાને બેઠે 80 વર્ષ કે બુઢે. એક શ્લોક છે કે 4 આત્માઓ વારા ફરતી આવશે, પોતાની સાધના કરશે અને પ્રબોધન અભિયાન ચલાવશે, લોકોને ભારતીય સનાતન સંસ્કૃતિનું જ્ઞાન આપશે, આચરણ ધર્મ પુરુષાર્થ શીખવશે. આવો શ્લોક છે, ખબર છે આપને? હવે જો આવે ને, ત્યાં વી મસ્ટ લર્ન હાઉ ટુ રીડ બિટવીન ધ લાઇન. આ સિદ્ધલોકમાંથી ગુરુજી આવ્યા છે. પ્રણવાનંદજી સિદ્ધલોકમાં ગયા, અંશ સ્વરૂપે રાજસી તરીકે આપણે આપણા કામ માટે અહીંયા આવી ગયા, એટલે એને એના માટે કરવાનું હોય. ભગવાન દરેક સિદ્ધોને કામ નથી સોંપતા, એ 4 સિદ્ધો એમને પસંદ કર્યા છે. 4 આત્માઓ એ વારા પરથી આવશે. અને જો સાચું છે ને, ગુરુજીને પ્રથમ બાપુજીને, સોરી ગુરુજીને મળીને દાદાજીએ સ્વામી દીક્ષા જ આપી, એમની સાધના કરે એની મદદથી અને લોકોનું કામ કરે. આમ કરતાં કરતાં પરંપરા ચાલે, આખો કળિયુગ આવી રીતે પૂરો થવાનો. દાદાજીના ડાયરામાં, દાદાજી તો તત્વ છે, એના વિશે એના વખાણ કરવા એ ઓછા પડે. દરિયાની સાય ને કલમ શું કહે છે, ઝાડની કલમ ને ગણપતિજી લખતા હોય તો એ પૂરું થતું નથી. પણ દાદાજી કેટલા ઓછા. ગુરુજીને બાપુજીને પણ એ જ કહેલું કે આને પ્રચાર પ્રસાર સનાતન સંસ્કૃતિનું કરવાનું. બાપુજી પાસે ટાઈમ ન રહ્યો, ગુરુજી તો એ પ્રમાણે પોતે પ્રાધ્યાપક જેવો હોશિયાર છે અને બધું જાણે, એટલે આ બધું ઊભું કરી દીધું. પરંતુ એ 4 જીવાત્માઓને આ કામ કરવાનું છે, અને આપણે વારે વારે આપણી નિષ્ઠા હશે ને તો આવવાનું છે. આપણે પણ ધર્મ પુરુષાર્થ કરતાં કરતાં અને જન્મ લેશું ત્યારે કોઈવાર સ્વામી રાજર્ષિ મુનિજી જેવો જન્મ મળશે, શંકા રાખવાની કોઈ જરૂર નથી. ગીતામાં લખ્યું છે, બહુનામ જન્મનામ અંતે જ્ઞાનવાન માન તપદ્યતે. ગુરુજી એમ કહે છે કે જ્યાં સુધી
ધર્મ પુરુષાર્થ પૂરો ન થાય ત્યાં સુધી મોક્ષ પુરુષાર્થમાં પ્રવેશ પણ મળે નહીં. એ સાચું છે, જ્ઞાનેશ્વર ગીતામાં પણ એવું લખ્યું છે. એટલે આ તો આપણા માટે બધી વાતો છે, એના કેન્દ્રમાં તો સંસ્કાર કેન્દ્ર જ છે. ઘણી બધી વાતો કરી. હવે અમારા બહેનો કહે છે કે ગુરુજી ઓલી બુક લખે એનું શું થયું? એટલે ભાઈ અમને ક્યાંથી ખબર હોય? ગુરુજી બોલ્યા હતા તે વખતે, દાદાજી જાણે છે, ગુરુજી પોતે જાણે છે, અને બાકીનું જેસોલ સાહેબ જાણે છે, બિકોઝ હી ઇઝ ટાઈપિંગ. પણ કોઈ કોઈ વાર અમે એવા પ્રશ્નો મૂકી દઈએ છે ને ત્યારે ગુરુજી ઉવા ચકરે છે, એ અમે પકડી લઈએ. પછી પ્રશ્નોત્તરીમાં કંઈક અમને જાણવાનું મળે એ મારે તમને ખુલ્લા દિલે કહેવું છે. હું હંતાડીને બારમાં રાખીશ તો તમે મને શું ફાયદો? તમે પણ એનો ફાયદો મેળવો. છાશ વારે જઈ શકે છે, ગયા છે, જાય છે. અને છેલ્લે તો મને એમ કહ્યું, આ સાંભળવા જેવું આવું છેલ્લે કહી દઉં, વચ્ચે વર્ણન કરીશ. એ જ્યારે ખુશ હોય ત્યારે રણજીતભાઈ શબ્દ વાપરે છે. રણજીતભાઈ, બધે હું જઈ આવ્યો છું મહેન્દ્ર સ્વર્ગથી લઈ જ્યાં ઇન્દ્ર બેસે છે અને સત્યલોક સુધી. મેં આ વાત કરી હતી જીવ લિંક ઉપર, બ્રહ્માજીને મળી આવ્યા. મને કે બધું જોયા પછી મને એવું લાગે છે કે પૃથ્વી લોકો ઉપરથી સીધો જમ્પ મારીને પરમધામમાં પહોંચી જવું છે. આ વચગાળામાં ક્યાંય જવા જેવું નથી. તમને સમજણ પડે છે શું ગુરુજીની મહાનતા છે, કેટલી હિંમત છે. બ્રહ્મ સ્વરૂપ થવાની એમની તૈયારી છે. સિદ્ધ તો છે જ, પણ સિદ્ધ લોક છે એ બેઠા છે ત્યાં, દે આર ઇન વેઇટિંગ કે ક્યારે અમે ભગવાન બતાવે અને બીજી સેવા કરીએ અને પરમધામમાં પહોંચી જઈએ. સો સિદ્ધો હતા, યુધિષ્ઠિર બોલાયા હતા એમના યજ્ઞ વખતે, હજી બીજા વધ્યા છે પછી ચાર પાંચ જ્ઞાનેશ્વર જેવા. તો આ બધી વાતો છે. ગુરુજી સ્વર્ગમાં જઈ આવ્યા છે એનું પણ વર્ણન કરવાની ઈચ્છા ધરાવતો નથી. ત્યાં જવા જેવું બહુ નથી. ઇટ ઇઝ અ વેસ્ટ ઓફ ટાઈમ. બાપુજીને પણ ગુરુજી મળ્યા હતા, તે બાપુજીએ સોમરથ પાયો આપણા ગુરુજીને, કે લઈ બેટા પી, બહુ વધારે એમ કે ન પીતો, કારણ કે તારે પૃથ્વી લોક ઉપર જવાનો ટાઈમ થઈ ગયો. ત્યાં પાસે ટાઈમ બાજુ હોય ને, વધારે પીવે તો વાર લાગે, પછી પૃથ્વી લોકમાં આવતા મોડું થાય, એ હવાર ન પડવી જોઈએ. તમને ખબર છે ને એક વાર એવું બનેલો, અમે ગુરુજીના ટાઈમે ઊભા રહ્યા, 8:15 સુધી બહારનો આવ્યા. એટલે બધા લોકો મને કહે જાઓ, મેં કીધું ના, સંજયભાઈ ત્યારે હતા, મેં કીધું તમે જાઓ, અને જેસોર તરફ તમે જાઓ. બે જણા ગયા, ગુરુજી સુતા હતા, એ ત્યાં મોડું થયું હશે ઉપર, એટલે જાગીને આમ તો તૈયાર હતા પણ તરત આવી ગયા. એટલે આવું થાય, એટલે આવું છે. છેલ્લે છેલ્લે તો અમારા ગોત્ર, અમારો અત્રિ ગોત્ર જાડેજા ચુડાસમાનું પાટીનું, તો અત્રિ ઋષિને પણ મળ્યા. અત્રિ ઋષિ એમ કીધું, બેટા હજારો વર્ષથી હું રાહ જોઉં છું કે મારા કુળનો, મારા ગોત્રનો કોઈ છોકરો અહીંયા આવે. માતાજીને પણ મળ્યા. કેટલો આનંદ છે, કેવો દિવ્ય ભાવ, ટાઈમ કેવો દિવ્ય સમય હશે, કેમ જસ્ટ ઇમેજિન. આપણા ગુરુજી બહુ ચાલાક છે ને, એમણે તરત પકડ્યું કે દાદા મારે બ્રહ્માજીના દર્શન કરવા. આપણા ગુરુજી બહુ ચાલાક છે, એટલે વ્યવહાર જગતમાં ઘણા ચાલાક હતા, અને હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ, હાઈલી ઇન્ટેલિજન્ટ. અને આવો મોકો મળે ન બોલીએ તો બોલે એના બોર વેચી જાય તરત, સ્વર્ગ હોય કે પૂછી લો. હા, દાદાએ કહ્યું અત્રિ મુનિએ કે બેટા ત્યાં તો કોઈ જઈ શકતું નથી, અમે 7 દીકરાઓ જઈ શકીએ છીએ, બટ તારી ઈચ્છા છે તો ચાલ હું સાથે આવીશ. મારે આવું પડે, સાથે ગયા પછી જે થયું હોય એ બધું ચોપડીમાં આવે તો આવે, મને કીધું નથી હું જાણતો. તો આ અલગ મુલકની વાત છે, ચોપડી ક્યારે આવે છે ખબર નથી. આપણે 11 ફેબ્રુઆરીએ 3 પ્રસંગોનું ઓનલાઈન અથવા તો વર્ચ્યુઅલ ગેધરિંગ કરીને ઉજવણી કરવાના છીએ. તમે મનોમન ખુશ થઈ જજો, ગુરુજીને 90 વર્ષ પૂરા થાય છે, 50 વર્ષ સાધના અને સંન્યસ્ત જીવનના પૂરા થાય છે. એ સંતો ઘણા લકી કહેવાય કે જે 50 વર્ષ સુધી સાધનામાં પોતાનું જીવન વ્યસ્ત કરી. બહુ સમય મળતો નથી, એક તો મોડું થઈ જાય સાધના લેતા લેતા, અથવા તો સાધનાની સમજ લેતા મોડું થાય. કપડાં મળ્યા એટલે સાધના મળી ગઈ એવું નહીં, આ તો એમને એક સાથે જ મળ્યું. એટલે એ 50 વર્ષની પણ આપણે ઉજવણી કરવાના છીએ, અને આપણે
તે વખતે લાઈફ પેન્શનને પણ 50-25 વર્ષથી આવીને રજત જયંતિ છે. એવા ત્રણ પ્રસંગો 11 ફેબ્રુઆરી આપણે મળીને કરીશું. ઘણો સમય લીધો છે, મને ખબર નથી કે મારો ટાઈમ પૂરો થયો કે નહીં. હા તો થઈ જવો જોઈએ ને, 10 વાગ્યા છે, કંઈ યાદ નથી આવતું કે હવે શું કહેવું. એટલે બરોડાવાસીઓ ક્યારેક બોલવાનું થાય તો હવે ન કહેતા બોલો બોલો, બધું બોલી ગયો, 1 કલાક થયો લખ્યો. પરંતુ ખરેખર વારંવાર એવું કહેવાનું મન થાય, આ કક્ષાના સંતોની નજીક રહે, સેવા કરવાનો સમય મળે ને, એ બધા સેવકો અતિ ભાગશાળી. અને ગુરુજી બધા સાથે વાત કરતા, હમણાં નિકલાનંદ બોલ્યા, વેરી ઓર્ડનરીલી, વેરી આમ સિમ્પલી બધા સાથે વાત કરે. કારણ કે એને હું નીચ, જેને સ્ત્રી પુરુષનો લિંગભેદ ન હોય, એને કંઈ જાતિભેદ એવું કંઈ હોય, ઊંચ નીચ એવું કંઈ ન હોય, બધાથી પર છે, કેવા શાંતિથી બેઠા છે અને સાધના કરે છે. પહેલાંની જેમ 10 વાગે સાધના આવી જાય, પછી ભોજન સમય, પછી થોડો વખત પાછા સાધના, અને ત્યાં સંન્યાસીઓ એમની સારી સેવા કરે છે. મલાવમાં કિલ્લેબંધી છે, બે બંને દરવાજે લોક, એ સારું છે. કાયરો ઝાખંડમાં આવું કરવું અઘરું પડે, કારણ કે જગ્યા વિશાળ છે અને લોકોની અવર જવર ને બધું રહે. એનીવે સમય પૂરો થયો છે, થોડું બીજું ફરીવાર યાદ કરાવી દઉં દરેક આચાર્યોને ટ્રસ્ટીઓને પોતાના ક્ષેત્રના આ સંસ્કાર કેન્દ્રો ને થોડી મહત્તા સમજીને. આપણે સંસ્કાર કેન્દ્રની ઉજવણી કરશું ને તો આની મહત્તાની લોકોને ખબર પડશે, તો જોડાશે. ઘણા સંસ્કાર કેન્દ્રો ચાલે છે, લોકોની ફરિયાદ પણ છે કે ચાલતા નથી, ભાઈ એવું હોય બધું સરખું, ગામમાં ન હોય, કચરાના ઢગલાય હોય અને સારા પૂટ. હવે તો ગામડામાં પ્યોર આવી ગયા છે, એટલે પ્યોર બ્લોકથી રોડ મેં જોયા, મારા ગામમાં જ થઈ ગયા હતા, મને બહુ સરસ લાગે ગામ. તો આવું બધું છે, આ મૃત્યુલોક છે. અહીંથી ઘણા મારા મિત્રો એમ કે આપણે સ્વર્ગમાં જવું નથી, આપણે વારંવાર આવીને ભક્તિ કરવી, તેનું ધર્મ પુરસાદ કરવો, એ સહેલું નથી. કેમ હું બોલું છું, અનુભવ નથી પણ હું કહું, એ સહેલું નહીં હોવું જોઈએ. તો મને થોડુંક યાદ આવેલું, હા મૈયાજી, જે રડીને ગુરુજીને એમ કે હવે મારે બહાર નથી નીકળવું, મારે સાધના જ કરવી છે, એ મૈયાજી અત્યારે સ્વર્ગમાં બેઠા છે, તો કેમ ટાઈમ બગાડવા જતા હશે. પણ ત્યાં ગયા પછી કંઈક એવું થતું હશે, ખબર નહીં શું થતું હશે, આપણે નથી ખબર ને. મૈયાજી ત્યાં હવે 35,000 રોજ બેસશે, નોટ ઓનલી દેટ, બાપુજી પણ ત્યાં છે. ગુરુજી કહી દીધું આપણને, એટલે ગુરુજી એમ કે છે કે જમ્પિંગ બોર્ડ બનાવો, પૃથ્વીલોકને, મૃત્યુલોકને જમ્પિંગ બોર્ડ બનાવવાનું. તાકાત મનુષ્યમાં છે, ભગવાને એટલી શક્તિ આપણામાં આપી છે, એ ઉર્જા આપણે ડેવલપ કરવાની છે. એને કુંડળીની શક્તિ કો, જે શક્તિ કહેવું કોઈ આપણે ડેવલપ કરી અને સીધા પરમપદ પરમધામમાં જઈ શકાય છે. છેલ્લા સંત જ્ઞાનેશ્વર થઈ ગયા, હી હેડ અચીવડ ધી મિસરી, હી વોઝ લુકિંગ લાઈક 18 યર્સ ઓલ્ડ બોય. હું ત્યાં એમના ધામમાં જઈ આવ્યો છું, એમનો ફોટો છે ને, આમ તો ટ્રેડિશનલ ડ્રેસમાં છે, મારવાડી પાઘડી મરાઠીની બધી, પણ હાવ 17-18 વર્ષના છોકરા જેવું એમનું સ્ટેચ્યુ બનાવ્યું છે. સકે 1212માં ત્યાં બેઠા એમને, જ્ઞાનેશ્વરી ગીતા લખેલી, એ જગ્યાએ એમને જઈ આવ્યા છે, હું ને લગ્નભાઈને બધા. તો આવી બધી વાતો છે, આપણે તો વાતો જ કરવાની, પરંતુ સંસ્કાર કેન્દ્ર, દરેક સંસ્કાર કેન્દ્રની 3400 સંસ્કાર કેન્દ્રની એ મહત્તા છે. અનલકીલી ગુજરાત બહારના જે સંસ્કાર કેન્દ્રો છે, ખાસ કરીને બિહાર નથી જઈ શકાતું, સુરતના રાજેન્દ્ર કુશવાહા નવા કેન્દ્રો જુદી પદ્ધતિથી કરે છે, એના ટચમાં રહેતા છે એવું માનું છું. લાઈક બિહાર, રાજસ્થાનમાં 250 કેન્દ્રો છે, ત્યાં પણ કોઈ જઈ શકતું નથી. અમે જ્યારે બહાર નીકળતા ત્યારે વારે અવાર મહેજીને લઈને જતો, છેલ્લે અમે ક્યાં ગયા હતા, હા જેસલમેર ગયા હતા, ત્યાંથી સુરતગઢ રોકાયા હતા, ઘણું બધું છે. એટલે અવારનવાર જતા અને આમ ઢંઢેરો ટૂંકતા, અમે આવ્યા છીએ પણ દરેક જગ્યાએ તો જવાય નહીં. બાડમેર જવાય, જેસલમેર જવાય, જોધપુર જવાય, પતી ગયું જયપુર જવાય. ગુરુજીને લઈને એકવાર જયપુર ગયો હતો. એટલે આવું બધું કરીએ છીએ, પણ ગામડાઓમાં જ્યાં કેન્દ્રો છે એ બધા
અનટચ છે, આપણે જઈ શક્યા નથી, ખરેખર કે કરવું જોઈએ. તો એકે એક મંત્ર દીક્ષિત, એકે એક વાંછુક બેન અને ભાઈ સેવા સ્વીકારી શકે. સેવા ધર્મી ન બનો, તમે મંત્ર દીક્ષિત હોય જ એનફ. ઘણું આપી દીધું ગુરુજી, ઘણું દઈ દીધું, ના થયું મસ્તક ને હાથ થયું એટલે ભક્તિભાવ. માથામાં શું હોય છે? જ્ઞાન, અને હાથમાં કર્મ, કર્મ જ્ઞાન ભક્તિ. ઉમાશંકર જોશી આ પંક્તિ લખી, મને બહુ ગમ્યું. એને જે ભાવથી લખ્યું હોય, પણ આપણા ભાવમાં એવું આવે કે આપણે કર્મ જ્ઞાન ભક્તિ ગુરુજી શીખવાડી દીધી હોય તો બીજું શું જોઈએ, એ કરવું જોઈએ. તો આ પ્રસંગે આપે મને સાંભળ્યો, વધારે સમય આપ્યો બીજા કરતાં. મારી ઈચ્છા હતી થોડો સમય કુસુમભા સોઢા અને નટુભાઈ નિખિલાનંદ લે, પણ અહીંથી હું બોલું તો ત્યાં સંભળાય નહીં. પણ એનીવે ઘણો આનંદ થયો આપણે બધાને. વર્ચ્યુઅલ મીટિંગ તો થતી નથી, આવી રીતે સંતોષ માનવો પડે. અને એટલા માટે હું વારંવાર આવા પ્રસંગો કેન્દ્રની ઉજવણીથી શોધવા માટે પ્રયત્ન કરું છું, અને આપણે બધાને આગ્રહ કરું છું. સૌને જય ભગવાન. જય ભગવાન. ખૂબ ખૂબ આભાર પ્રાચાર્યજી, આપે ઉદબોધનમાં બધી જ વસ્તુ આવરી લીધી છે. ગુરુજીની વાતો આવરી લીધી, કેન્દ્રની વાતો આવરી લીધી, નિખિલાનંદજીની વાતો આવરી લીધી, તેમજ લાઈફ મિશનમાં પાવાના કાર્યકરોએ જે કામગીરી કરી એની બી વાત આવરી લીધી છે. એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હવે વર્લ્ડ લાઈફ મિશનના શ્રી વિંકલસિંહને હું વિનંતી કરીશ કે આગળનો કાર્યક્રમ અન્યાશ્રય અને દૂરનો કાર્યક્રમ લે, તેમજ અનંતાચાર્યનો બી આભાર માનું છું કે આ વડોદરા લાઈફ મિશનને આપનો સમય અને સહકાર આપવા બદલ ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. સર્વને સસ્ને જય ભગવાન. મારું કશું છે જ નહીં તો હું શું આપી શકું? બધું કેન્દ્રનું છે, બધું લાઈફ મિશનનું છે, તો એમને આપવાનો હક મને નથી. મેં પ્રાચાર્યજીને બી એવું જ કીધેલું, જયારે એમને કીધેલું મને કે જે ખર્ચો લાગે મને કહેજો, મેં કીધું ખર્ચાની કોઈ વાત જ નથી, ગુરુ ભગવાનો બધું ગોઠવે છે ને બધું ગોઠવાઈ જાય છે, અમે તો ખાલી નિમિત્ત બનીને બેસી ગયા છીએ અને ખબર નહીં આ કેવી રીતે બધું ચાલી રહ્યું છે. દયા જ છે, ગુરુજીની દયા છે આપણા બધા પર. કાર્યક્રમને આગળ ધપાવીશું, આપણે અન્યાશ્રય લઈશું. આચાર્ય બે શબ્દો તમારા સાંભળીશું, પછી લઈએ આપણે. અનંત આચાર્યજી. મૈયાજીના પણ દર્શન થઈ ગયા, એમ સર્વે પાર્ષદ ગુરુ બંધુ અને ભગિનીઓ આપ સર્વેને સત્સંગ. ભગવાન, આજે અમને ખૂબ જ મોટો ધર્મ લાભ મળ્યો, ખૂબ આનંદ થયો. 25 વર્ષ બરોડાના પૂર્ણ કર્યા લાઈફ મિશન કેન્દ્રના ગુરુજીના સ્થાપના. એ બદલ જે પ્રોગ્રામ રાખ્યો એમાં ધીરેનભાઈએ ખૂબ ફાળો ભજવ્યો હતો. પ્રાચાર્યશ્રીએ પણ ખૂબ જ અમને એમની વાણીનો લાભ આપ્યો, સાથે સાથે નિખિલાનંદજીએ અને મૈયાજીએ હરિદ્વાર આશ્રમમાં ખૂબ જ ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. એ બદલ આપનો આભાર. અમે જરૂર જરૂર ટાઈમ મળે જરૂર આવીશું ત્યાં. અર્જુન દાદા પણ પધાર્યા, મતલબ સોરી આચાર્ય ધનંજયજી, એમનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. એમ સર્વ પાર્ષદ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું. અને આવતીકાલે, ગઈકાલે જે બાકી રહી ગઈ હતી લિંકમાં, અજીતસિંહજી જોઈન્ટ નતા થઈ શક્યા, તો આવતીકાલે અજીતસિંહજી ગઢવી પણ પધારવાના છે. એટલે આપ સૌ પણ એનો એ ધર્મ લાભ લેવાનું ચૂકશો નહીં, અને બીજાઓને પણ આપ કેવડાવશો, ધર્મ લાભ અપાવશો. એની લિંક આવતીકાલે મૂકી દઈશું. જય ભગવાન આચાર્ય. અન્યાશ્રય લઈશું. અન્યાશ્રય ત્યાજી આવ્યો, પાપ સોકારી મારા તારો ગણી મને, અંતરયામી બધો જાણો તો એ પ્રલાપ ના ત્યજો,
चंचल बुद्धि नो देती मौन ख्याति धरी सको तार लाजी टली कृष्णा उगी छे उर्या भ्रमा तोय हूँ आचरो नाता गोर अंधकार मा दुख ने दूरती देखी खाऊ या कुरा वल्लभ सुखना स्वप्न माराचो हर्ष पामी प्रतीक्षण राग भय तथा क्रोध करे नृत्य भयानक कृपालो कृष्ण छे तुज मारो एक सहायक प्रिय ने पाम का हर्षो आप्रिय शोक मासरो आसक्ति चित्त निराणी कृपालो कृष्ण से स्मरो वंटोले आवता दूरा उड़े छे अति वेगमा सकल इंद्रियो ते मोले विषय देखता वसना इंद्रियो ते तारा दर्शन दुर्लभ कृपालो कृष्ण दे साक्षी तो करो इंद्रियो वस जारे बनो मदन ना सरनो सिकार जारे रमे तन मने सगरे विकार नेना रहे हृदय मा शुभ को विचार हे कृष्ण तेज समय कर जो सहाय क्यारे कतोग तन नागड मा भराय कंपे बदा अवयवो रसना सुकाय वाणी कठोर प्रगटे स्मृति नाशताय हे कृष्ण तेज समय कर जो सहाय आके अमी मधुरता वचने जनाय चित्त तो कपट मा कर तो सदाय लोभे स्मरो अहित जो परनु कदाच हे कृष्ण तेज समय कर जो सहाय कृपालु सर्व समय कर जो सहाय राजर्षि सर्व समय कर जो सहाय કુસુમ્બા ને રિક્વેસ્ટ કરીશ કુસુમ્બા બે મિનિટ ધૂન લઈ લઈએ અનમ્યુટ કરવું પડશે બા શ્રી સદગુરુદેવ કી જય ગંગાધર જી કી જય નીલકંઠ જી કી જય ચાંદ ત્રિશુલ વાલે ડમરુ વાલે કી જય ગંગાધર જી કી જય નીલકંઠ જી કી જય ચાંદ ત્રિશુલ વાલે ડમરુ વાલે કી જય ચાંદ ત્રિશુલ વાલે ડમરુ વાલે કી જય ચાંદ ત્રિશુલ વાલે ડમરુ વાલે કી જય ગંગાધર જી કી જય નીલકંઠ જી કી જય ચાંદ ત્રિશુલ વાલે ડમરુ વાલે કી જય ડમરુ વાલે કી જય ડમરુ વાલે કી જય શ્રી સદગુરુદેવ કી જય શ્રી કૃષ્ણ ચંદ્ર ભગવાન કી જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ શુભ ઘડિયા આવી ગઈ અંત નજીક ધીરેનભાઈ ને રિક્વેસ્ટ કરીશ ધીરેનભાઈ
જય ભગવાન. જય ભગવાન. આચાર્ય વિદુષી તરફથી એ પધારી શક્યા નથી, પણ એમણે વડોદરા લાઈફ મિશન ને શુભેચ્છા પાઠવી છે, એ બદલ એમનો પણ હું અંતમાં આભાર માનું છું. એ એમના તરફથી જે શુભેચ્છાઓ મળી છે કાર્યક્રમ અંગે, એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. આપણે ધીરેનભાઈ રેકોર્ડિંગ આપીશું, રેકોર્ડિંગ થઈ ગયો છે આખો કાર્યક્રમ. અને જે લોકો, કારણ કે આજે આપણે સતક મારી દીધું હતું, ઘણા બધા લોકો વેઇટિંગમાં હતા અને ઘણા બધા લોકો જોઈન નથી થઈ શક્યા, એટલે બધાને આપણે રેકોર્ડિંગ પ્રોવાઈડ કરીશું, જેથી એમને એવું ના લાગે કે એ આ કાર્યક્રમના ભાગ લઈ ના શક્યા. એટલે 400-500 જણા હજુ બીજા આપણું રેકોર્ડિંગ જોશે અને કાર્યક્રમમાં ભાગ લેશે, પણ એ પદ્ધતિ થોડી અલગ હશે. સમય થઈ ગયો છે હવે છૂટા પડવાનો. આવતીકાલે નિખિલાનંદજી કશું કહેવા માંગે છે? નિખિલાનંદજી ફરી ચાલુ કરવો પડશે અવાજ. જય ભગવાન. જય ભગવાન કહું છું. જય ભગવાન સૌને. જય ભગવાન. આ સાથે આજનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરીશું. આવતીકાલે 9 વાગે અજીત સિંહજી ગઢવી, ખૂબ જ સુંદર વક્તા, લેખક, બહુ સરસ બોલે છે, બધાને ખબર છે, બધા બહુ ભલીભાતી એમને ઓળખીએ છીએ, પધારવાના છે. એટલે 56 ભોગ પછી ફરી 56 ભોગ, અને આ 56 ભોગના લાવા આપણે ઘડીએ ઘડીએ લેતા રહીશું. ગુરુ ભગવાનોની દયા છે આપણા પર કે આ બધું આપણને મળી રહ્યું છે. જેવું પ્રાચાર્યજીએ કીધું કે સત્સંગમાં આવવાથી આપણને જીવનની રાહ મળે છે, અને બધાને આગ્રહ કરું છું કે આવતીકાલે બધા આ જ રીતે પધારજો. સર્વને સસ્ને જય ભગવાન અસ્તુ. જય ભગવાન.